तो उन्हें सादर प्रणाम, नमस्कार। आज विशिष्ट दिवस छे। एक तरफ प्रभु महावीर ना जन्म कल्याणक नो दिवस छे, तो बीजी तरफ बाबा साहेब डॉक्टर भीमराव आंबेडकर नी जन्म जयंती पण चो तरफ उजवाई रही छे। अने एनी समांतरे आपणे आजे एवी एक सरस कृति नी वात करवा जई रह्या छे के जे आ बधानी स्मृति ताजी करावे। झेर नो संदर्भ आवे छे एटले आपणने सीधो समुद्र मंथन नो संदर्भ याद आवे छे, अने याद आवे छे जेमना नामना अर्थमां कल्याण नो अर्थ छुपायेलो छे एवा शिव। अमृतना पान माटे तो बधा ज अधीरा बने छे, पण झेर पीवा माटे कोण आगळ आवे એ પ્રશ્ન છે। ત્યારે આ નીલકંઠ છે, એ નીલકંઠ તો પછી કહેવાયા, પણ એમણે જગતના ઝેરને પ્રથમ પીધું અને પછી એ પરંપરા ચાલી। એટલે એ બધા જ લોકોને આપણે આજે સ્મરીએ કે જેણે જગતનું ઝેર પીને, બલકે પોતાના કંઠમાં રાખીને આપણને અમૃત આપ્યું છે। એટલે એક પ્રાર્થના એવી પણ આપણે ગાઈએ છીએ કે ઝેર જગતના જીરવી જીરવી અમૃત ઉરના પાજો, મારું જીવન અંજલિ થાજો। દર્શક દાદાના દેશમાંથી આજે આપણી સાથે, એટલે કે લોકભારતીમાંથી જ આપણી સાથે જોડાયેલા છે સોનલબેન પરીખ, અને આ આખી યાત્રા દર્શક દાદાના નામથી જ શરૂ થઈ, એટલે કે એમની કૃતિથી શરૂ થઈ, અને આજે 113મે મણકે સોનલબેન ઝેર તો પીધા છે, જાણી જાણી વિશે વાત કરવાના છે। અત્યારે મેં કહ્યું તેમ લોકભારતીથી જ તેઓ જોડાયા છે, એટલે કે દર્શકના દેશમાંથી જ, અને ત્યાંની ગાંધી ભારતી નામક બીજી એક જે ચાલી રહી છે કામગીરી, અથવા તો એક જુદો પ્રકલ્પ લોકભારતીનો, એમાં બેન હાલે કાર્યરત છે, અને ગાંધી વિચારના અભ્યાસી તરીકે, એક લેખિકા તરીકે, એક વિચારક તરીકે આપણે બધા એમને ઓળખીએ છીએ। પણ તેમ છતાં એક નાનકડો પરિચય સોનલબેનનો આપું તો, તેઓ એમએ બીએડ સુધીનો અભ્યાસ તેમણે કર્યો છે અને યુજીસી નેટની પરીક્ષા પણ પાસ કરી છે। સંગીતની વાત હમણાં ચાલતી હતી તો બેને કંઠ સંગીતમાં વિશારદ પણ કર્યું છે। મુંબઈમાં ગાંધી વિચાર સાથે સંકળાયેલી સંસ્થાઓ જેવી કે મુંબઈ સર્વોદય મંડળ, મુંબઈ ગાંધી સ્મારક નિધિ મણિભવન, આ સંસ્થાઓમાં 5-1 વર્ષ સુધી વહીવટી કાર્ય તો બેને કર્યું છે, પણ કેવળ વહીવટ નહીં પણ સંશોધન, ગાંધી અને ગાંધી વિચાર સંદર્ભે સંશોધનમૂલક કામ પણ તેમણે કર્યું છે। તે પછી નવનીત સમર્પણ અને જન્મભૂમિના તંત્રી વિભાગમાં પણ 15-1 વર્ષ કાર્ય કર્યું, અને મેં કહ્યું તેમ હાલ લોકભારતીમાં તેઓ સેવારત છે, અને કોડિયું જે બહુ જ પ્રસિદ્ધ સામયિક, એ મુખપત્રના તેઓ સંપાદનની જવાબદારી પણ સંભાળી રહ્યા છે। મૂળે તો સાહિત્યના જીવ છે, એટલે કવિતા, અનુવાદ, અન્ય લેખન, ખાસ કરીને સંશોધનાત્મક, થોડુંક જુદું વિચારવું અને જુદું લખવું એ સોનલબેનને ગમતું રહ્યું છે। 2003માં તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ નિશાંત પ્રગટ થાય છે, અને એ કાવ્ય સંગ્રહ સન્માનિત પણ થાય છે, પોંખાય પણ છે। આજ સુધીમાં તેમના પુસ્તકોની સંખ્યા જો ગણીએ તો 2 કાવ્ય સંગ્રહો, 2 નવલકથા, 1 દીર્ઘ કિશોર કથા, ગાંધી વિષયક 6 પુસ્તકો, વિચાર વલોણું પરિવાર સાથે પણ સંકળાયેલા છે એટલે એમાં પ્રગટ થતી પુસ્તિકાઓ, એવી 6 પુસ્તિકાઓ બેને લખી છે, 5-1 પરિચય પુસ્તિકાઓ, 3 લેખ સંગ્રહો, 10-1 અનુવાદ અને 1 સ્મૃતિચિત્ર, એમ મળીને 36 જેટલા પુસ્તકો આપણને સોનલબેન પરીખ પાસેથી પ્રાપ્ત થયા છે। એમની એક નવલકથા ખાસ વિશેષ ધ્યાન ખેંચે એવી એટલા માટે છે કે એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિ, આપણે ત્યાં એના વિશેની 2-3 કૃતિઓ આપણી શ્રેણીમાં આવી છે, તો એવી એક વ્યક્તિની સત્ય ઘટના ઉપર આધારિત એ નવલકથા લખાઈ, અને બહુ જ સંવેદનિક વિષય ઉપર લખાયેલી આ નવલકથાને 2 પારિતોષિક પણ મળ્યા। મને આંકડો વાંચીને જરાક તમ્મર ચડી આવ્યા, એ આંકડો હતો કે 300 થી વધારે પુસ્તકોના બેને અવલોકન પણ કર્યા છે,
સાથોસાથ જન્મભૂમિ, ફૂલછાબ, કચ્છ મિત્ર જેવા દૈનિકોમાં અને પ્રબુદ્ધ જીવન, વિચાર વલોણું અને બીજા પણ કેટલાક સામયિકોમાં તેઓ નિયમિત લખે છે. સમાચાર પત્રોમાં તો મેં કહ્યું તેમ તેમની કટાર પણ નિયમિત રીતે આવતી હોય છે. ગાંધીને આપણે જોયા નથી, પણ એમના વારસદારો સાથે એમના સમકાલીન તરીકે આપણે સ્વસી રહ્યા છીએ એનો આનંદ પણ થાય અને ગૌરવ પણ થાય. તો ગાંધીના છઠ્ઠી પેઢીના તેઓ વંશજ છે અને તેઓ આજે આપણી સાથે જોડાયા છે ત્યારે આપણને વિશેષ ગૌરવ થાય છે. કારણ કે એ બાપુ ખાલી એમનો જ બાપુ નહોતો, પણ આપણા બધાનો બાપુ હતો, એટલે એ બાપુના એ વંશજ, એટલે આપણા પણ સાચા લોહીના સંબંધવાળા સોનલબેન આપણી સાથે આજે જોડાયા છે. કસ્તુરબા પર પણ એમણે પુસ્તક કર્યું છે, એને પણ પારિતોષિક મળ્યું છે. બહુ જ ટાઢે કલેજે વાત કરવા વાળા, તમે વાત કરશે ત્યારે જોઈ શકશો કે બહુ જ શાંત ચિત્તે, ક્યાંય કોઈ છવાઈ જવાની ખેવના નહીં, પોતે જે અભ્યાસ કર્યો છે તે બતાડી દેવાની કોઈ ખેવના નહીં. અમે એક જ વખત મળ્યા છીએ અને એ પણ લોકભારતી મુકામે, પણ એ અંધારી સાંજમાં એમના ભીતરનો અજવાશ અમને અને અમારા વિદ્યાર્થી મિત્રો બધાને બહુ જ આનંદ પમાડી ગયેલો. એટલે એવા સોનલબેનને હવે વિનંતી કરીએ વધુ સમય ન લેતા દર્શક વિશે અને ઝેરતો પીધા જાણી જાણી વિશે વાત કરવાની હું ચેષ્ટા નહીં કરું, કારણ કે મારું ગજુ પણ નથી. તો આવી એક મજાની કૃતિ અને એના એક સંનિષ્ઠ અભ્યાસી જ્યારે આપણી સાથે છે ત્યારે એમને જ હવે ખો આપીએ, આમંત્રીએ. સમગ્ર કોલેજ પરિવાર બેન આપનું સ્વાગત કરે છે અને સાથે જોડાયેલા મિત્રો પણ ખૂબ જ આતુર છે આપને સાંભળવા. એટલે નિરાંત જીવે, ભલે તડકો છે પણ તમે વર્ષો, સ્વાગત છે બેન. નમસ્તે રમજાનભાઈ, ખૂબ સુંદર પરિચય આપ્યો તમે મારો. સાથે કોલેજ પરિવારનો, શ્રોતાઓનો એ સૌનો આભાર અને સ્વાગત કરતા મારી વાતની શરૂઆત કરું. રમજાનભાઈએ કહ્યું કે ઝેર તો પીતા છે જાણી જાણી વિશે હું વાત નથી કરતો, કારણ કે મારું ગજું નહીં. ખરેખર આ કૃતિ એવી છે કે એના વિશે વાત કરવાની જ્યારે અમે લોકોએ વાત કરી, મેં અને રમજાનભાઈએ, ત્યારે તો મને હતું કે લોકભારતીમાં આવ્યા પછી જ મેં આ કૃતિ પાછી બીજી કે ત્રીજી વખત વાંચી છે, હમણાં જ વાંચી છે, અને મને બરાબર ખબર છે કે એના કયા કયા જે પોઈન્ટ્સ છે એને હાઈલાઇટ કરવા જોઈએ, કઈ કઈ ખૂબીઓની વાત કરવી જોઈએ, કઈ કઈ વસ્તુઓ મને સ્પર્શી ગઈ છે. તો એ બધી મને તો હમણાંની તાજી જ ખબર છે, તો પછી એના વિશે વાત કરીશ તો ફરી એક વખત વાંચી, થોડો અભ્યાસ કરી અને થઈ જશે, વાંધો નહીં. પણ ખરેખર કહું છું કે ઝેર તો પીધા છે જાણી જાણી વિશે જ્યારે મેં વાત કરવાનું નક્કી કર્યું ને એ દ્રષ્ટિએ, એ કૃતિનો એક પ્રશિષ્ટ કૃતિનો પરિચય આપવાની દ્રષ્ટિએ જ્યારે એનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે મને ખબર પડી કે આ કૃતિમાં તો કેટલું બળ છે. ખરેખર એણે મને હંફાવી દીધી છે અને અત્યારે પણ મને ખબર નથી કે હું એના વિશે વાત તો કરી રહી છું, પણ અત્યારે પણ મને ખબર નથી કે હું આ કૃતિને કેટલો ન્યાય આપી શકીશ. એટલી બધી ગજાદાર, અને મને તો લાગે છે કે આ પ્રકારની ભાગ્યે જ કોઈ કૃતિ આપણા ગુજરાતી સાહિત્યમાં રચાય છે એવી આ કૃતિ છે. તો એના વિશે આજે વાત કરવાની છે. તો પહેલા તો સવાલ એ થાય કે પ્રશિષ્ટ કૃતિ એટલે શું? મેં પ્રશિષ્ટ કૃતિ એટલે શું એની વ્યાખ્યા માટે થઈને થોડો પ્રયત્ન કર્યો, થોડું સર્ચ કર્યું, થોડું વાંચી જોયું કે પ્રશિષ્ટ કૃતિ કોને કહેવી, ક્લાસિક જેને કહીએ તે કોને કહેવું, પણ ગુજરાતીમાં પણ નહીં, અંગ્રેજીમાં પણ નહીં, પ્રશિષ્ટ કૃતિની કે ક્લાસિક નોવેલ કે ક્લાસિક જે ક્રિએશન કહેવાય, ક્લાસિક લિટરેચર, એની કોઈ બે કે ત્રણ કે ચાર વાક્યમાં કોઈ વ્યાખ્યા જ નહીં. અને પછી મને ટ્યુબલાઇટ થઈ કે કેવી રીતે એની વ્યાખ્યા હોય, કારણ કે પ્રશિષ્ટ સાહિત્ય, પ્રશિષ્ટ કૃતિ એટલે એવી કૃતિ કે જે જીવનની આખી લાઈને આવરે, જીવનની સમગ્રતાને આવરે. જીવન તો એટલું બધું
વહેતું એટલું બધું ફેલાયેલું, એટલું બધું ગહન, એટલું બધું સંકુલ, એટલું બધું સતત પરિવર્તનશીલ છે કે એની એના વિશે લખનારી કૃતિની વ્યાખ્યા કરવી, પ્રશિષ્ટ કૃતિની વ્યાખ્યા કરવી એ ખરેખર મુશ્કેલ જ છે, એટલે ન જ થઈ શકે અને એટલા માટે જ મળતી નથી. પણ જે પણ મેં એના વિશે વાંચ્યું એના પરથી હું એટલું સમજી કે મનુદાદાએ બહુ સરસ વાત કરી છે દર્શકે, કે હજારોના ચિત્તને જે નિર્મળ, ઉજ્જવળ અને ઉદાત્ત કરે, હજારોના ચિત્તને જે નિર્મળ, ઉજ્જવળ અને ઉદાત્ત કરે તેવું સાહિત્ય રચાવવું જોઈએ. તો આ જ પ્રશિષ્ટતાની કસોટી છે કે જે ઉચ્ચ સાહિત્ય શિખરો સર કરે, જે જીવનનું અખિલ દર્શન આપે, જે મૂલ્યોનો વિકાસ કરે, વિસ્તાર કરે, પરંપરાને પણ સાથે રાખે અને ભાવોનું ઉદ્ધવીકરણ કરે, જેમાં મનની, શીલની, ભાષાની પરિપક્વતા જોઈએ અને એની ભાષામાં પણ એક શાશ્વત અપીલ હોય, જે પણ પ્રશિષ્ટ સર્જક હોય એનામાં ઇતિહાસનું જ્ઞાન હોય, જેનામાં ભાવિને જોવાની એક દીર્ઘદ્રષ્ટિ હોય, જેની અભિવ્યક્તિની ભાષાની અંદર જે અભિવ્યક્તિની શક્તિ છે એને અને એની અભિવ્યક્તિની શક્યતાઓને પરાકાષ્ઠાએ પહોંચાડે એ પ્રકારની શૈલી હોય, તો એવો સર્જક પ્રશિષ્ટ કૃતિ લખી શકે, જેને આપણે ટાઈમલેસ ક્લાસિક ઇંગ્લિશમાં કહેવાય, કાલજયી સાહિત્ય, હોલિસ્ટિક સાહિત્ય. અને ટોલ્સટોય વગેરે જે લોકોએ, અર્નિસ્ટ હેમિંગવે, એ લોકોએ જે લોકોએ પ્રશિષ્ટ સાહિત્યતાનું લખ્યું છે એનું જ્યારે વિવેચન થાય ત્યારે એના માટે શબ્દો વાપરે છે કે બર્ડ્સ વ્યૂ અને વર્મ વ્યૂ, એક નાનો કીડો જે રીતે એની આસપાસનું વિશ્વ જુએ અને એક પક્ષી આકાશમાંથી જે રીતે વિશ્વને જુએ, આ બંનેનું સંતુલન, આ બંનેનું સંતુલન જેમાં થાય એવી કૃતિને પ્રશિષ્ટ કૃતિ કહેવાય. એની અંદર વ્યાપ એટલો હોય કે એકથી વધારે કથાઓની ફૂલગૂંથણી આપમેળે થતી આવતી હોય. અને મને તો એવું લાગે છે કે પ્રશિષ્ટ કૃતિનો જે વાચક હોય એનામાં પણ એક જાતની પ્રશિષ્ટતા હોવી જોઈએ, અને પ્રશિષ્ટ કૃતિના જે વિવેચકો હોય એની અંદર પણ એક જાતની પ્રશિષ્ટતા હોવી જોઈએ. તો આવી પ્રશિષ્ટ કૃતિ જે છે, જે તો પીધા છે જાણી જાણી, એના વિશે આજે આપણે વાત કરીએ. શ્રોતાઓમાંથી ભાગ્યે જ કોઈ કેવું હશે કે જેણે આ વાર્તા ન વાંચી. કોલેજના દિવસોમાં મેં પહેલી વાર આ વાર્તા વાંચી, આ નવલકથા વાંચી. એ વખતે તો નવલકથા રસિયા પણ મારી અંદર પુષ્કળ, એટલે પહેલો ભાગ તો વાંચી ગઈ રસથી. પછી મને એમ થાય કે આ દર્શક ક્યાં લઈ જાય છે, બધું યુદ્ધ ને બધું જુદા જુદા દેશો ને યુરોપ ખંડ ને આ બધામાં ક્યાં લઈ ગયા, સત્યકામનું શું થયું, રોહિણીનું શું થયું, એ લોકો મળ્યા કે નહીં, એની વાત કેમ નથી કરતા. તો આ રીતે એ વખતે વંચાયેલી, અને અત્યારે પણ જે વિવેચકો આ રીતે એને જુએ છે એને ઘણી વખત કૃતિની અંદર શિથિલતા અથવા તો આકસ્મિકતા વગેરે વસ્તુઓ બહુ જ ખટકે છે, પણ એવું ઓછું છે, એવું ખાસ નથી, એની આપણે પછી વાત કરીએ. પણ સૌથી પહેલાં આપણે જ્યારે કૃતિની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે એનું ગુજરાતી નવલકથા સાહિત્યમાં શું એનું કર્તૃત્વ છે તે જોઈએ બહુ જ ટૂંકમાં. તો ગુજરાતી નવલકથા લખાવવાની શરૂઆત કરણ ઘેલોથી થઈ. કરણ ઘેલો એક રોમાન્સ પ્રકારની ઐતિહાસિક પશ્ચાદભૂ છે એની, પણ એનો જે એનું જે સ્વરૂપ છે એ રોમેન્ટિક ટાઈપનું છે, એટલે રોમાન્સ રસરંજક જેને કહીએ એ પ્રકારની નવલકથા હતી. પછી આગળ વધતા આગળ વધતા આગળ વધતા સરસ્વતી ચંદ્ર પ્રગટ થઈ જ્યારે, ત્યારે એનો પહેલો મુકામ ગુજરાતી નવલકથાનો આવ્યો કહેવાય. સરસ્વતી ચંદ્ર એક મહાનવલ હતી, 15 વર્ષનો એનો સર્જનકાળ હતો અને એમાં ઘણું બધું ગોવર્ધન રામે જીવનનું આવરી લીધેલું, ગૃહજીવનથી માંડીને રાજકીય ખટપટો વગેરે
એમાં પણ જુદી જુદી કથાઓ ભેગી ભેગી જોડાતી આવતી હતી અને એ રીતે સરસ્વતી ચંદ્રમાં જે બુદ્ધિની તેજસ્વીતા હતી એક મહાનવલ એટલે સરસ્વતી ચંદ્રના આવવાથી ગુજરાતી નવલકથા સાહિત્યના પ્રવાહમાં પહેલો પડાવ એક આવ્યો. એની અને ઝેરતો પીધા છે જાણી જાણી આ બેની વચ્ચે બે મોટા લેખકો આવી ગયા, એક તો કનૈયાલાલ મુનશી અને બીજા પન્નાલાલ પટેલ. કનૈયાલાલ મુનશી ફરી પાછા રોમેન્ટિક સાહિત્યવાળા, જે પ્રતાપી પાત્રો એના કાર્યોનો જે વેગ હોય, પ્રવાહ તારા પ્રવાહ ચાલતો હોય, પ્રસંગો એક પછી એક આવે એવી એની જે ગૂંથણી હોય, એના વર્ણનો, આ બધાના કારણે એની ખૂબ પકડ વાચકો પર રહી. પણ એનાથી વાચકોને ખૂબ રોમાંચક એવો અનુભવ થાય વાંચનનો, સાહિત્યનો. પણ જીવનનું જે જટિલ અને સંકુલ સ્વરૂપ છે, જે ગહન સ્વરૂપ છે, એ સ્વરૂપ સુધી મુનશીની નવલકથાઓ ઓછું પહોંચાડે છે. અને ત્યાર પછી પન્નાલાલ આવે છે. તો પન્નાલાલ ઓછું ભણેલા સર્જક, પણ એણે માનવીની ભવાઈ ખાસ તો જે આપી કે એમાં એણે આખું કાળમૂલક ચિત્રણ જે કર્યું, 56 યાદુકાળનું વર્ણન અને એની સાથે એના પાત્રોની વાર્તા જે ચાલે છે, એટલે એક કાળમૂલક નવલકથા એમણે આપી. અને ત્યાર પછી આવે છે ઝેર તો પીધા છે જાણી જાણી. એટલે જે ત્રણ મહાન કૃતિઓ ગુજરાતી સાહિત્યમાં અત્યાર સુધી કહેવાય છે, સરસ્વતી ચંદ્ર, માનવીની ભવાઈ અને ઝેર તો પીધા છે જાણી જાણી, એમાં ઝેર તો પીધા છે જાણી જાણીની અંદર આપણે હમણાં એની વાર્તામાં જઈશું એટલે તમે લોકોને ખ્યાલ તો છે એવું મને લાગે છે. પણ ધારો કે ભૂલાઈ ગઈ હોય કે પાછળ ધકેલાઈ ગઈ હોય મનની અંદર, તેની વાર્તામાં જઈશું એટલે આપણને ખ્યાલ આવશે કે વૈશ્વિક સ્પર્શ જે છે, વિશ્વચેતનાનો સ્પર્શ, સમગ્ર માનવતાનો સ્પર્શ, એ ઝેર તો પીધા છે જાણી જાણી જેવો આપણને ભાગ્યે જ કોઈ નવલકથામાં જોવા મળે છે. નવલકથાનું શીર્ષક ઝેર તો પીધા છે જાણી જાણી મીરાબાઈની કૃતિ પરથી છે. અને એ પસંદ કરવાનું કારણ કદાચ એ પણ હોય કે આની અંદર એક નિર્ગુણિયા સંતની વાત છે કે જે નિર્ગુણ ભક્તિના જે ફિલોસોફીના ભજનો છે, એવા ભજનો કે જેની અંદર આખા વિશ્વમાં વ્યાપ્ત એવી માનવતા, આખા વિશ્વમાં વ્યાપ્ત એવી સંવેદના એને પકડવાની અને આખા વિશ્વમાં વ્યાપ્ત એવી વેદનાને, એવી પીડાને ઝીલવાની શક્તિ છે. તો આ પ્રકારનાની જે આપણી ભજન સંસ્કૃતિ છે એ આ વાર્તાની અંદર પણ આવે છે. અને કેવી રીતે આવે છે એ પણ આપણે આગળ જોઈશું. એટલે એ ભજન સંસ્કૃતિ, એ સંત સંસ્કૃતિ, એ સંત સાહિત્ય, એના પરથી આ પંક્તિ દર્શકે લીધી હશે આ શીર્ષકની. તો કેવું છે દર્શકનું દર્શન? નવલકથાના લગભગ 600 પાના છે, એનો 3 ભાગમાં વિસ્તાર છે. પહેલો ભાગ એનો પ્રગટ થયો 1952માં, બીજો ભાગ પ્રગટ થયો એના પછી 6 વર્ષે 1958માં, અને ત્રીજો ભાગ પ્રગટ થયો 1985માં. એટલે બીજા અને ત્રીજા ભાગ વચ્ચેનું અંતર ઘણું લાંબુ છે. અને સર્જનનો કુલ ગાળો જોઈએ તો 33 વર્ષ તો એમ જ થાય છે, પણ લખાવાની શરૂઆત તો 52 પહેલાં ક્યારની થઈ ગઈ હોય, એટલે 35-37 વર્ષમાં આ આખી નવલકથાનું સર્જન થયું એમ આપણે કહીએ. ભાગ બીજા અને ત્રીજા વચ્ચે દર્શકે સોક્રેટિસ આખી નવલકથા લખી નાખી છે. અને ભાગ બીજા અને ત્રીજા વચ્ચે એમણે પછી કહ્યું છે એ પ્રમાણે એમને થોડી વ્યસ્તતાઓ પણ આવી છે એમના કામકાજની, એટલે આટલો 35-1 વર્ષનો ગાળો સર્જનનો થયો છે. પણ મજા એ છે આખી વાતની કે પહેલો ભાગ પ્રગટ થયો તો એની અનેક આવૃત્તિઓ થઈ, એના વિશે લખાવા માંડ્યું, એના વિશે વાતો થવા માંડી. બીજો ભાગ પ્રગટ થયો, એની પણ અનેક આવૃત્તિઓ થઈ, અને ત્રીજો ભાગ પ્રગટ થયો ત્યાર પછી સંયુક્ત આવૃત્તિ જે પ્રગટ થઈ
એની પણ અનેક આવૃત્તિઓ થઈ. 85માં નવલકથા પૂરી થઈ. 87માં દર્શકને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર મળ્યો. એની પહેલાં દર્શકને રણજીતરામ અને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળી ચૂકેલા. 89માં એની સંયુક્ત આવૃત્તિ પ્રગટ થઈ, ત્રણેય ભાગની સાથે, જેનું ચિત્ર આપણા કાર્ડમાં છે. એના પણ અનેક ડઝનથી વધારે એટલા પુનર્મુદ્રણ થયા છે. તો આ પણ એક બહુ અજબ વાત છે કે આટલું બધું વચ્ચે વચ્ચે અંતર પડે તે છતાં વાચકો કૃતિની આટલી બધી રાહ જુએ, અને દર્શકને ઘણા લોકો તો ઉતાવળ કરાવે કે હું, મને આટલા વર્ષ થયા છે, હવે હું કેટલું જીવીશ ખબર નથી, તો તમે આ ત્રીજો ભાગ આપો તો વાંચીને જાઉં. અને દર્શક લખે છે કે ભાગ્યે જ કોઈ દિવસ એવો ગયો હોય કે જ્યારે આગળના લખાણની ઉઘરાણી ના આવી. તો આ પણ એક બહુ જ આપણને અપીલ કરે એવી વાત છે કે એવી કોઈ નવલકથા, કઈ એવી નવલકથા હશે કે જેને માટે લોકો આટલું બધું રાહ જુએ, આટલી બધી પ્રતીક્ષા કરે અને આટલી બધી એને વધાવી લે. હવે આ નવલકથાના ત્રણેય ભાગમાં જે રીતે ઘટનાક્રમ છે એ જોતા 19મી સદીની શરૂઆતથી માંડી અને 1947 સુધીનો સમય આવરી લેવાયો છે, એટલે કે લગભગ 45 વર્ષનો વ્યાપ આ નવલકથામાં છે. અને એટલું જ નહીં પણ આ જે 45 વર્ષ છે એ એવા છે, અડધી સદી લગભગ આપણે પકડીએ તો 20મી સદીની આ અડધી સદી એવી છે કે જેણે 2 વિશ્વયુદ્ધ જોયા છે. એ સદીમાં જેટલા પરિવર્તનો થયા છે, જેટલો વિનાશ થયો છે, જેટલું નવસર્જન થયું છે, જેટલો ઇતિહાસ બદલાયો છે, જેટલી ભૂગોળ દુનિયાની બદલાઈ છે, એટલી બીજી કોઈ સદીમાં નથી બદલાઈ. તો એ સદી આમાં આખી પકડાય છે. અને એ સદી પણ એના બધા જે પણ ગતિવિધિઓ હતી, જે બધા પ્રવાહો હતા, એની સાથે પકડાય છે. એટલે એ પણ એક એની વિશિષ્ટતા છે. હવે આપણે એનું કલેવર જોઈએ. તો પહેલો ભાગ જે છે એમાં 4 લાંબા પ્રકરણો છે. 4 એને નામ આપેલા છે, ગોપાળ બાપા, રોહિણી, અચ્યુત અને સત્યકા. 4 પાત્રો પરથી 4 પ્રકરણ બનેલા છે અને વાર્તા આગળ વધી છે. આ ભાગમાં શું થાય છે? તો શરૂઆતમાં તો એની શરૂઆત ગોપાળ બાપા સિંગોડા નદીના કોતરોમાં લીલી નાગર જેવી વાળી બનાવે છે ત્યાંથી થાય છે. પહેલા જ પાનાઓમાં, શરૂઆતના જ પાનાઓમાં ગોપાળ બાપા ગાયકવાડ સરકારને, ગાયકવાડ રાજાને વાત કરે છે કે મને તમે આ જમીન આપો. તો દરબાર કહે છે કે તમે જમીનને શું કરશો? ગાયકવાડ કહે છે તો કે મારે એને વિકસાવવી છે, મારે એમાં વાડીઓ બનાવવી છે. અરે પણ આ તો નદીના કોતરો છે, નદી ફરી વળશે બીજા 1 વર્ષમાં તો એની પર નહીં ફરી વળે, કારણ કે હું એની પર બંધ બાંધતા મને ખબર છે કેવી રીતે એના પાણીને રોકવા અને કેવી રીતે એને ઉછેરવી વાડીઓને. પણ મારે જમીન મફત નથી જોઈતી, મારે તમારી પાસેથી વેચાતી લેવી છે યોગ્ય કિંમતે. તો કે પણ અહીંયા તો દીપડા આવે, તો કે આ તમારી આજુબાજુ ઉભેલા દીપડાઓથી મને બચાવો ને, તો એ ઘણું છે. તો ભરોસો બેસે છે ગાયકવાડને, જમીન આપે છે. પછી કહે છે કે પણ એક વસ્તુ છે, આપણે દૂર દૂર જે મંદિર દેખાય છે એ મંદિરને તમારે પ્રતિષ્ઠા એની મૂર્તિઓની કરવી પડશે. તો ગોપાળ બાપા કહે છે કે એ તો હું નહીં કરું, કારણ કે હું ને તમે ને આપણી આજુબાજુ બધી મૂર્તિઓ જ તો ફરે છે. પણ હા, ત્યાં તમે કહેતા હોય તો હું ધર્મશાળા બનાવું. એટલે અહીંયાથી જ આપણને પરિચય થઈ જાય છે કે ગોપાળ બાપા એટલે નિર્ગુણિયા સંતની પરંપરાનો એક માણસ છે કે જે ધંધાદારી વ્યક્તિ હતો, શહેરમાં એના કારખાના હતા, એ બંધ કરીને એને હવે પ્રકૃતિ તરફ પાછા વળી અને આ પ્રકારનું કામ કરવું છે. કારણ કે એમાં એક તો જમીન પ્રકૃતિની નજીક જવાનું તો છે જ, પણ સાથે આજુબાજુના કોળી વગેરે જે લોકો છે એ લોકોને પણ એમાં જોડીને એ લોકોને પણ સંસ્કાર આપવા છે.
તો આ પ્રકારનું કામ એને કરવું છે તો એની અંદર આ પ્રકારનું કામ કરવા માટે જે એની અંદર એને પ્રેરણા બેઠી છે એ પ્રેરણા છે નિર્ગુણિયા સંતોની પરંપરાની. અને એની અંદર આ આટલા જ સંવાદોની અંદર આપણને ખ્યાલ આવે કે એમાં ફક્ત પરંપરાનો આદર છે એવું નથી, એમાં એક સહજ વૃદ્ધિની વાત છે, એની અંદર નવા નવા પ્રવાહોને પારખવાની વાત છે. અને જે રીતે એ કહે છે કે તમારી આસપાસ નદી પડાવોથી બચાવો તો એ ઘણું, અને જે રીતે એ મૂર્તિ મૂકવાની ના પાડે છે અને કહે છે કે હું ધર્મશાળા એના કરતાં બનાવું, આ બંને વસ્તુ એને આધુનિક પરિપ્રેક્ષ્યમાં મૂકે છે. તો આ ગોપાળ બાપા છે. રોહિણી ગોપાળ બાપાની દીકરી છે અને ગોપાળ બાપાના એક મિત્ર હતા, એમને પણ આવી જ કોઈ ઝંખના હતી કે કારખાનાઓ સમેટીને ક્યાંક પ્રકૃતિની વચ્ચે જઈને રહેવું. પણ એ મિત્રનું બીમારીમાં મૃત્યુ થાય છે, એ મિત્ર પોતાની બધી સંપત્તિ ગોપાળ બાપાને આપીને જાય છે અને સાથે આપતા જાય છે પોતાનો દીકરો સત્યકામ પણ. તો આ સત્યકામ અને રોહિણી સરખી ઉંમરના છે, બંને સાથે સાથે ઉછરે છે અને બંને વચ્ચે બાળપણમાંથી કિશોરાવસ્થા અને કિશોરાવસ્થામાંથી તરુણાવસ્થા આવી ત્યાં સુધીમાં બંને વચ્ચે એક નિર્મળ પ્રણય પણ જાગી ઉઠેલો છે. તો સરસ મજાનું કરુણ સુંદર અને મંગલ એ પ્રકારનું અહીંયા ચિત્રણ છે. હવે વાર્તા પ્રવાહ આગળ વધે છે. ધર્મશાળાની અંદર પાલીતાળાની જાત્રાએ જતો એક શ્રીમંત પરિવાર રોકાય છે અને એ પરિવારનો એક દીકરો હેમંત એને સાપ કરડે છે અને રોહિણી એને દંશની જગ્યાએ ઝેર ચૂસી અને એનો જીવ બચાવે છે. આ છોકરાનું નામ હેમંત. એ એક બેરિસ્ટર, શહેરના અમદાવાદના બેરિસ્ટરનો દીકરો છે. અને પછી તો હેમંતને એ લોકોને રોકાવું નહોતું પણ હેમંતને સર્ક કરડ્યો એટલે એ લોકો રોકાય છે એકાદ દિવસ. અને પછી થોડા દિવસ પછી ગોપાળ બાપા પર બેરિસ્ટરનો કાગળ આવે છે કે તમારી દીકરી મારી આંખમાં વસી ગઈ છે અને મારા હેમંત વેરે હું એનું માગું નાખું છું. હવે આ ખૂબ સરસ પ્રલોભન આપે એવી એક વસ્તુ હતી. પણ ગોપાળ બાપા રોહિણીનું મન જાણે છે, સત્યકામનું મન જાણે છે, એની સાથે ફરી એક વખત જરા આડકતરી રીતે વાત પણ કરે છે અને પછી જ્યારે જુએ છે કે બંનેનું મન એકબીજામાં પરોવાયેલું છે એટલે બહુ જ વિવેકથી એ એમને ના લખે છે કે અત્યારે તો મારા મનમાં બીજી એક વાત છે પણ છતાં બી કંઈ એવું થશે તો હું પહેલો વિચાર અમદાવાદનો કરીશ, એમ કરીને ગોપાળ બાપા વાતને બંધવાડે છે. પછી એક ઘટના બને છે કે ત્યાં રહેતા એક નરસિંહ મહેતા નામના જ્યોતિષી, એણે સત્યકામ અને રોહિણીની કુંડીનો અભ્યાસ કર્યા પછી એક ભવિષ્ય જોયું છે કે જો આ લગ્ન થશે તો બેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થશે. એટલે એ આખી વાત ગોપાળ બાપા પાસે મૂકે છે કે મારા જોયેલા જોશ ક્યારેય ખોટા પડતા નથી અને બે વસ્તુ મેં જોઈ છે, એક તો તમે પણ લાંબુ જીવવાના નથી હવે અને બીજી વસ્તુ એ કે સત્યકામ અને રોહિણીની કુંડળીમાં એવું છે કે જો એ લોકો લગ્ન કરશે તો બેમાંથી એક નહીં રહે. એ વખતે પણ ગોપાળ બાપા કહે છે કે એવી બધી વહેમની વાતોમાં મારે પડવું નથી, આપણે આપણું કર્તવ્ય કરવાનું અને પછી જે થવાનું હોય તે થાય. એટલે એ આ વહેમમાં પડતા નથી બિલકુલ, પણ એ આખી વાત સત્યકામ સાંભળે છે એટલે એના ઉપર તો જાણે ભાર તૂટી પડે છે. કારણ કે એ અને રોહિણી તો તોફાન મસ્તી ભરેલો જે પ્રણય એ લોકોની વચ્ચે હતો એમાં અનેક 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 ભાવિના સ્વપ્નો એ લોકોએ જોયેલા હતા, કેવું ઘર રાખવું, ત્યાં કેવી વાડી હશે, ત્યાં કેવી બોરસલીની દાળ હશે,
ત્યાં કેવું આંગણું હશે, ત્યાં કેવી ગાય રમતી હશે, આ બધા સ્વપ્ન એ લોકોએ જોયેલા હતા. પણ આ વાત સાંભળીને સત્યકામ ઉપર તો જાણે પહાડ તૂટી પડે છે. એને એમ પણ થાય છે કે આ વાત સાચી પડશે કે નહીં પડશે એ તો કંઈ ખબર નથી, તો એને માનવી કે નહીં. પછી એ નક્કી કરે છે કે એમણે પહેલું જે ભાખેલું છે ને ગોપાળ બાપાના જીવન વિશે, એ જો સાચું પડે તો પછી આ બીજી વાતને મારે સાચી માનવી. અને પછી એવું થાય છે કે ગોપાળ બાપાનું મૃત્યુ થાય છે. બીજી બાજુ સત્યકામને લગ્ન પહેલા સગાઈ એ લોકોએ કરી નાખી, ગોપાળ બાપાએ કરી નાખી હોય છે, પણ એ સત્યકામને કહે છે કે હવે તું લગ્ન પહેલાં ઝરિયા જા અને ત્યાં તારા પિતાજીની જે બધી મિલકતો છે એનું કામ પતાવીને આવ પાછું, ત્યાર પછી આપણે લગ્ન લઈશું. તો સત્યકામ તો ગયેલો છે અને પાછળથી ગોપાળ બાપાનું મૃત્યુ થાય છે. તો સત્યકામને ખબર પડે છે એટલે એ વિચારે છે કે હવે તો મારે આ બીજો જે સંકલ્પ હતો કે પહેલી વાત જો સાચી પડે તો રોહિણી સાથે મારો સંબંધ ન થવો જોઈએ, એના પર હવે મારે જવાનો સમય આવી ગયો છે. હવે યોગાનુયોગ બધા એવા બનતા જાય છે કે સત્યકામને એક ક્રાંતિકારી દંપતિનો પરિચય થાય છે. એ ક્રાંતિકારી દંપતિમાંના એક એટલે કે પતિને પોતાના ઘરમાં છુપાવવાનો પ્રસંગ આવે છે, પોલીસથી છુપાવવાનો. બ્રિટિશ રાજ્ય હતું ત્યારે અને જે બંગાળમાં ક્રાંતિ ચાલતી હતી એનો સંદર્ભ અહીંયા દર્શક વણે છે. તો એ પ્રસન્ન બાબુને પોતાને ત્યાં સંતાડે છે અને એના પરિણામે એને જેલમાં જવું પડે છે. જેલમાંથી બહાર આવે છે ત્યાં એને શીતળા નીકળે છે, એ અંધી થઈ જાય છે. એટલે પછી એ ખૂબ નિરાશ થઈ જાય છે, ખૂબ નાસીપાસ થઈ જાય છે અને એને એવું લાગે છે કે હવે આ જીવનમાં આંખો પણ ગઈ, રોહિણી પણ નથી મળવાની, તો હવે મારે જીવીને શું કામ છે. એટલે એ આત્મહત્યા કરવા જાય છે. આત્મહત્યા કરતી વખતે એના મનમાં શાંતિ છે કે હું જે પગલું ભરી રહ્યો છું તે બરાબર ભરી રહ્યો છું, પણ એ નસીબ જોગે પહેલાં જ જે ક્રાંતિકારી દંપતિ હતા એના હાથમાં તણાતી અવસ્થામાં આવે છે, બેભાન અવસ્થામાં, અને એને સારનાથ પોતે જતા હતા તો ત્યાં જઈ અને એક બૌદ્ધ આશ્રમમાં એને મૂકે છે. એના જે સ્થવિર હતા શાંતમતી કરીને એની પાસે એ ભાનમાં આવે છે અને પછી શાંતમતી એને બૌદ્ધ સિદ્ધાંતો અને બૌદ્ધ પરિભાષામાં જીવનનો જે બધો અર્થ છે એ બધી વાતો કરે છે, એને ધ્યાન શીખવે છે અને ધીમે ધીમે કરતા એનું સ્વાસ્થ્ય સારું થાય છે. પછી થોડા વખત પછી પ્રસન્ન બાબુ અને અમલા, ખાસ તો અમલા એની પત્ની જેને સત્યકામ દીદી કહે છે, આ પાત્રો આગળ પર પણ ચાલવાના છે સાથે. તો દીદી એને મળવા આવે છે, તબિયત જોવા આવે છે અને એને કહે છે કે તું તારી કોઈ વાત નથી કરતો, તારા મનમાં કંઈક ભરાયેલું છે, શું છે? અને વાત વાતમાં એ જાણે છે રોહિણીની વાત. દરમિયાન રોહિણીનું શું થાય છે હવે પાછળથી? તો એનું એવું થયું છે કે એ સત્યકામે જ્યારે એને મરતા પહેલાં કાગળ લખ્યો હતો, જ્યારે એને આ બધી વાત કરવાની હતી કે હવે આપણે જુદા પડીએ એમાં જ આપણું શ્રેય છે, એ વખતે એણે લખેલું સત્યકામે કે તારે આનંદભર્યું પોતાનું જીવન વિતાવવાનું છે અને અમદાવાદવાળી જે વાત હતી એના વિશે હવે વિચાર કરવાનો છે, નવું જીવન શરૂ કરવાનું છે, આ મારા તરફથી આદેશ છે. અને આપણે એને કેવી રીતે લખેલું, પોતે નહીં પણ પોતે જે ધર્મશાળામાં ઉતરેલો એના માલિકને કહેલું કે મને કાંઈ થાય તો આ સરનામે તમે આ કાગળ પહોંચાડજો, જેમાં એણે લખેલું કે મારી બધી મિલકત રોહિણીને નામે કરવાની છે અને રોહિણીને માટે આ આદેશ છે કે એણે શાંતિથી પોતાનું જીવન જીવવું અને અમદાવાદ વળી વાતનો વિચાર કરવો. અને પછી પાછા એવા બનાવો બને છે કે રોહિણી ખૂબ બીમાર પડી જાય છે સત્યકામનો આઘાત અને ગોપાળ બાપાનો આઘાત. બેરિસ્ટર આવીને એને પોતાની સાથે લઈ જાય છે અને ત્યાં
હેમંતનો નાનો ભાઈ અચ્યુત એની સારવાર કરે છે. રોહિણી બેઠી થાય છે અને ત્યાં એને પછી હેમંત પણ એને મળે છે અને હેમંત ખૂબ જ સંસ્કારી અને શિક્ષિત અને ખૂબ એક વિકસિત એ પ્રકારનો મનુષ્ય હતો, ખૂબ સરસ માણસ હતો, એટલે એને એના માટે ઘણો આદર થાય છે. હવે હેમંત ગાંધીજીની ચળવળમાં જોડાયેલો હતો એટલે એને જેલમાં જવાનું થાય છે. જેલમાંથી પાછો આવે છે ત્યારે એને ક્ષય થયેલો હોય છે, તો રોહિણી પણ હવે એની સારવાર કરવા માટે જાય છે. સારવાર કરતાં કરતાં એને હેમંત માટેનો આદર ખૂબ વધતો જાય છે અને એણે બેરિસ્ટરને હેમંતને અને ઘરના બધાને કહી દીધેલું છે કે પોતે હવે બળી ગયેલા બીજ જેવી છે જેમાંથી કોઈ જાતનું જીવનનું અંકુરણ થવાનું નથી અને પોતે એટલે એના જીવનમાં સત્યકામ છે એની વાત બધાને એણે કરેલી છે. પણ સત્યકામ તો હવે જીવતો નથી અને બીજી બાજુ હેમંતની સારવાર કરવાની છે તો એ પણ એક એની પાસે એ કયા અધિકારે રહે, એના ઘરમાં એ કયા અધિકારે રહે. તો અને હેમંતને તો રોહિણી ખૂબ ગમે છે અને હેમંતની તો ઈચ્છા છે જ લગ્ન કરવાની એની સાથે, પણ હેમંત એની લાગણીઓને પણ સમજે છે એટલે હેમંતે પોતાના તરફથી કોઈ દિવસ કોઈ જાતનું જોર કર્યું નથી અને ખૂબ જ માનપૂર્વક એની સાથે વર્તે છે. પણ છતાં રોહિણીને એમ થાય છે કે હવે લગ્ન કરી લેવા જોઈએ એટલે એ એની સાથે લગ્ન કરે છે. લગ્ન કર્યા પછી 4 જ મહિનામાં એક અજાણી હરિજન છોકરીને બચાવવા જતા એક ધીંગાણામાં એક દરબારની છરીનો ઘા વાગે છે અને હેમંતનું મૃત્યુ થાય છે. એટલે આવી રીતે રોહિણીના જીવનમાં લગ્ન અને વૈધવ્ય બંને વાતો આવી ગઈ છે. જ્યારે રોહિણીને વૈધવ્ય આવે છે એ વખતે સારનાથમાં સત્યકામને એક સ્વપ્ન આવે છે જેમાં એ રોહિણીને મળે છે અને રોહિણીને કહે છે કે તું મારી સાથે વાત કેમ નથી કરતી, પરણી ગઈ એટલે શરમાય છે, પણ મેં જ તો તને કહ્યું હતું કે તું પરણી જજે, બતાવ બતાવ મને તારું મોઢું બતાવ. અને પછી રોહિણી એની સામે ફરે છે તો એ જુએ છે કે રોહિણીના કપાળમાં ચાંદલો નથી અને રોહિણી વિધવા છે અને એ એકદમ સફાળો ફાંફળો ફાંફળો થઈને જાગી ઉઠે છે. તો પછી આ બધું બને છે અને પછી અમલા એની ખબર કાઢવા આવે છે સત્યકામની. ત્યારે એને ખબર પડે છે કે એના જીવનમાં એક રોહિણી છે અને ત્યારે એ એને કહે છે કે તું રોહિણીને કાગળ લખ અને રોહિણી પાસે ચાલ્યો જા, તું આટલો મને તો તારા માટે શરમ આવે છે કે તું આવો સારો જેને હું માનતી હતી કે સુશિક્ષિત છે અને ઘણું બધું સારું વિચારે છે, વિચારો તારા ઊંચા છે, તું બુદ્ધિશાળી છે અને તું આવી ભવિષ્યવાણીઓની વાત માંથી રીતે દોરવાઈ શકે. એટલે એ રોહિણીને કાગળ લખે છે અને કહે છે કે હું આવું છું, પણ ત્યાં જ કોઈનો કાગળ એને મળે છે અને ખબર પડે છે કે રોહિણી તો પરણી ગઈ છે. એટલે એ ખૂબ દુઃખી થઈ જાય છે. એને ખ્યાલ આવે છે કે મેં જ કહ્યું હતું કે તું પરણી જા અને એના માટે જ્યારે હું આવું કહું કે હું તારી સાથે પરણવાનો નથી અને મારા મૃત્યુના ખબર મળે તો એની પાસે તો બીજો કોઈ રસ્તો હતો નહીં, એટલે એ પરણી જાય એ બરાબર જ હતું એના તરફથી, એનો વાંક કાઢવા જેવો નથી. પણ તે છતાં એક હ્યુમન જે ફિલિંગ્સ આવે એના પરિણામે એને ખૂબ દુઃખ થાય છે, ખૂબ ગુસ્સો પણ આવે છે, એનાથી રહેવાતું નથી એટલો એનો પરિતાપ છે. અને પછી આ લોકો બંને શાંતમતી અને અમલા એને કહે છે કે હવે તું એક કામ કર કે અમે લોકો પણ દેશ છોડવાના છીએ, અમારા પરમરેજોનું લશ્કર ફરી વળશે એટલે અમે લોકો દેશ છોડવાના છીએ હું ને પ્રસન્ન બાબુ, તો તારી પણ વ્યવસ્થા થઈ જશે અને તું પેરિસમાં જા અને ત્યાં જઈને બૌદ્ધ ધર્મનો અભ્યાસ કર, અનુવાદ વગેરે કર, તને જે ગમે તે કર, એ બધી વ્યવસ્થા અમે લોકો કરીએ. એટલે આ રીતે સત્યકામ ત્યાં જાય છે પરદેશમાં. આટલી વાર્તા પછી પહેલો ભાગ પૂરો થાય છે. ગોપાળ બાપા, રોહિણી, અચ્યુત અને સત્યકામ 4 પ્રકરણ. ત્યાર પછી બીજો ભાગ શરૂ થાય છે.
આ બીજા ભાગમાં પહેલા ભાગના અંતમાં સત્યકામે લખેલી નોંધપોથી રોહિણીના હાથમાં આવે છે એવું લેખક યોજે છે. એ એવી રીતે આવે છે કે અચ્યુતે રોહિણીની સારવાર કરેલી, તરુણ અચ્યુતે, અને પછી હેમંતનું મૃત્યુ થયું ત્યાર પછી રોહિણીએ જાણે અચ્યુતની જવાબદારી પોતાના પર લઈ લીધી અને અચ્યુતનું ખૂબ ઘડતર કર્યું. એને કહ્યું કે હવે તારે પરદેશ જઈને તારા ભાઈના સ્વપ્ન પૂરા કરવાના છે, તું ખૂબ ભણ, ખૂબ આગળ વધ. અચ્યુત પરદેશ ગયો પણ ખરો. એક ઘટના એના જીવનમાં પણ બનેલી જેની આપણે પછી વાત કરીએ, પણ અચ્યુત પણ ગયો પરદેશમાં અને ત્યાં એને ઘણું બધું ઘડતર એનું થાય છે. એને ક્વેકર લોકો મળે છે, ખ્રિસ્તી પાદરીઓ, એટલે ખ્રિસ્તી ધર્મ જાણે છે. પછી સ્ટીમર પર લગભગ 9-1 મહિના રહે છે એટલે ત્યાં એને દુનિયાનો ઘણો પરિચય થાય છે. એ લોકો ચીનના કાંઠે થોડોક વખત રહે છે, ચીન દેશમાં, એટલે ત્યાંની તે વખતની જે સ્થિતિ છે એનો અનુભવ થાય છે. અને પછી એ દેશમાં પાછો આવે છે તો એ વખતે એને પરદેશમાં ફરતા ફરતા એને કેશવદાસ, એટલે સત્યકામનું નામ હવે કેશવદાસ છે, તો કેશવદાસ પંડિત તરીકે ઓળખાય છે. તો પંડિત કેશવદાસનો પરિચય થાય છે. એ લોકો બંને સાથે દેશમાં પાછા આવતા હોય છે અને એમાં કેશવદાસની બેગ એની પાસે રહી જાય છે. એ બેગમાં એક નોંધપોથી હોય છે. આ નોંધપોથી રોહિણીના હાથમાં આવે છે, અક્ષર ઓળખી જાય છે અને એને વાંચે છે. એટલે બીજા ભાગની અંદર 125-150 પાના તો આખી નોંધપોથીના જ છે. સત્યકામ સારનાથથી જ્યારે જાય છે પરદેશમાં, પેરિસમાં, ત્યાર પછી શું થાય છે એ આખી વાત છે. અને ત્યાર પછી શું થાય છે એટલે સત્યકામનું શું થાય છે એમ નહીં, પણ દુનિયાનું શું થાય છે. કારણ કે સત્યકામ જ્યારે પેરિસ પહોંચે છે ત્યારે પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયેલું હોય છે અને એટલે 1919ની સાલ હતી. એમાં જર્મનીએ જ પહેલું વિશ્વયુદ્ધ શરૂ કરેલું. બીજું વિશ્વયુદ્ધ પણ જર્મનીએ જ શરૂ કર્યું છે. તો પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે જર્મનીની બહુ ખરાબ રીતે હાર થયેલી હતી અને એમાં પાછો સ્પેનિશ ફ્લ્યુ આવેલો એટલે ખૂબ ખુવારી થઈ. જર્મની દરેક રીતે જર્મની બરબાદ થઈ ગયું. એના ઉદ્યોગો, એના કારખાના, એના માણસો, ખૂબ બધું નુકસાન અને એવી કારમી હાર થઈ. અને પછી પેરિસમાં એ જે સંધિ થઈ, વર્સાઇલ્સના જે કરારો થયા, એ કરારની અંદર એક કલમ એવી હતી કે જર્મનીએ જીતેલા દેશોને જે પણ નુકસાન થયું છે એ બધું નુકસાન જર્મનીએ ભરી દેવું. હવે જર્મની પાસે તો ખુદ જ કાંઈ હતું નહીં, પોતે ભૂખમરાનો શિકાર, તો બધા જીતેલા દેશોનું નુકસાન એ કેવી રીતે ભરે? તો ફ્રાન્સની અંદર બે પ્રવાહ ચાલતા હતા. ફ્રાન્સના જે વડાપ્રધાન હતા ક્લેમાન્સો, એ ઐતિહાસિક પાત્ર છે. તો એ એવું માનતા હતા કે જર્મનીએ જ બધી શરૂઆત કરેલી અને એનું જ પરિણામ આખી દુનિયા જ્યારે ભોગવે છે ત્યારે હવે બધું જીતેલા દેશોને થયેલું નુકસાન જર્મનીએ પોતે ચૂકવવું જોઈએ, ગમે તે કરે, જીવે કે મરે, એની સાથે આપણે નિસ્બત નથી, પણ નુકસાન ચૂકવવું જોઈએ. જ્યારે અમુક લોકો એવું માનતા હતા કે નુકસાન ચૂકવવું જોઈએ એ વાત બરાબર છે, જર્મનીનો વાંક પણ કબૂલ, પણ અત્યારે એક તો જર્મની શરણે આવ્યું છે અને બીજું જર્મની પાસે કંઈ છે નહીં. તમારે ગાય પાસેથી દૂધ જોઈતું હોય તો તમારે ગાયને ઘાસ તો ખવડાવવું પડે ને. તો જર્મનીનો જે પ્રદેશ તમે કબજે કર્યો છે, જર્મનીનું જે ઉદ્યોગો કબજે કર્યા છે, જર્મનીની સંપત્તિ જે કબજે કરી છે એ બધી પાછી ન આપો તો કંઈ નહીં, પણ હવે એને વધારે ચૂસવાનો પ્રયત્ન ન કરો, કારણ કે એના પરિણામ પણ કંઈ સારા નહીં આવે. અત્યારે તમે જોરમાં છો અને આ પ્રકારની કલમો લાગુ પાડી છે, પણ એના પરિણામ પણ સારા તો નહીં જ આવે. આ બે પ્રવાહો ચાલતા હતા. પહેલો પ્રવાહ મોટો હતો જર્મનીને પાઠ ભણાવનારાનો અને બીજો પ્રવાહ જે કહેતો એ નાનો હતો, એનો અવાજ નાનો હતો, પણ તે છતાં આવા લોકો હતા. હવે અહીંયા લેખક પ્રસંગોની એવી ગૂંથણી કરે છે કે ક્લેમાન્સો પર હુમલો થાય છે, સરઘસ એક ચાલતું હોય છે, એમાં ક્લેમાન્સો પર હુમલો થાય છે. એ વખતે સત્યકામ પણ ત્યાં હોય છે દોડધામમાં, એ ધક્કે ચડી જાય છે અને એની સાથેનો કેરટેકર હતો એનાથી જુદો પડી જાય છે અને પછી
બધા હોસ્પિટલમાં લોકોને ઘાયલોને દાખલ કરે છે. તો સત્યકામ અને ક્લેમાંશો એક જ હોસ્પિટલમાં હતા અને જ્યારે ક્લેમાંશોને ખબર પડી કે સત્યકામને તો નહોતા ઓળખતા, પણ એને એમ ખબર પડી કે એક ભારતનો અંધ બૌદ્ધ સાધુ પણ આનો ભોગ બન્યો છે હિંસાનો અને અહીંયા જ છે, એટલે એણે એની પોતાની ભત્રીજીને એની ખબર કાઢવા મોકલી. તો એ જે ભત્રીજી છે એ રેડક્રોસમાં કામ કરતી ઈશુની સેવિકા છે, નન છે, એનું નામ ક્રિશ્ચાઈન. તો એ ક્રિશ્ચાઈન સત્યકામની ખબર કાઢવા આવે છે અને પછી સત્યકામ પણ સાજો થયા પછી વિવેક બતાવવા ક્લેમાંશોને મળવા જાય છે અને પછી એ લોકો વચ્ચે થોડી વાતો થાય છે. એમાં આ મુદ્દો આવે છે કે જર્મનીને હવે વધારે હેરાન કરવું ન જોઈએ. ત્યાર પછી પણ ત્યારે તો વર્સાઇલ્સના કરાર એમ જ રહે છે. અમલા અને બોસબાબુ જર્મનીમાં ગયા છે, સત્યકામ છે કે જે હવે કેશવદાસ છે તે પેરિસમાં છે, અને ત્યાં જે લોકો આ રેડક્રોસની સાથે જોડાયેલી ક્રિશ્ચાઈન અને બીજા લોકો વિનાશનો ભોગ બનેલા લોકોના પુનર્વસવાટ માટે ઘણું બધું કામ કરતા, તો એની સાથે એ જોડાઈ જાય છે. આ કામ કરનારાઓમાં જેમ ક્રિશ્ચાઈન ફ્રાન્સની અંદર મુખ્ય હતી એમ જર્મનીની અંદર મુખ્ય હતો વોલ્ટર રેથન્યુ. આ રેથન્યુ પણ ઐતિહાસિક પાત્ર છે અને રેથન્યુની વાત એવી છે કે રેથન્યુનું ખૂન નાઝીવાદી જર્મન લોકોએ કરેલું અને એ વખતે આ વસ્તુ આખી એક પુસ્તકમાં રેથન્યુના જીવનચરિત્રમાં જ્યારે દર્શકે વાંચી તો એમાંથી જ એને આ પ્રકારની કૃતિ લખવાનો વિચાર આવેલો, એટલે આ વસ્તુ ખૂબ મહત્વની છે. તો રેથન્યુ કરીને જે ત્યારે તો જર્મનીમાં એક યહૂદી ઉદ્યોગપતિ તરીકેની એની પેલી હતી અને પ્રધાનમંડળમાં એક ખાતું પોતે સંભાળતો હતો, તો એ પણ ખૂબ રાહત કાર્યોને બધું કામ કરતો અને ત્યાં ખરેખર જ રેડક્રોસે ને બધા દેશોએ જુદા જુદા દેશોએ રાહત કાર્યો કરેલા, કારણ કે ત્યાં બાળકો ખૂબ કુપોષણનો શિકાર બનેલા અને ખૂબ મરતા હતા બાળકો, તો એ લોકોને બચાવવા માટે રાહત કેન્દ્રો ઘણા શરૂ થયેલા, એટલે એમાંના એક રાહત કેન્દ્રની સાથે આ લોકો લેખકે સત્યકામ અને ક્રિશ્ચાઈનને જોડેલા છે. હવે આ ક્રિશ્ચાઈન અને રેથન્યુ વચ્ચે થોડા વર્ષ પહેલા પ્રેમ હતો. આ ક્રિશ્ચાઈન કાલ્પનિક પાત્ર છે, એટલે ક્રિશ્ચાઈન સાથેની જે રેથન્યુની વાત છે એ આખી કાલ્પનિક છે, પણ રેથન્યુ પોતે ઐતિહાસિક પાત્ર છે. રેથન્યુનું જ્યારે ખૂન થયું, હજી આપણી વાર્તામાં એનું ખૂન થવાની વાર છે, પણ એનું ખૂન થયું તે વખતે એની માએ અદાલતમાં એમ કહેલું, એના ખૂનીઓ પકડાઈ પણ ગયેલા અને અદાલતમાં એની માએ એમ કહેલું કે મારો દીકરો ગયો છે એ પૂરતું છે, મારો દીકરો જર્મન હતો, સાચો દેશભક્ત હતો અને દેશની સેવા કરતાં કરતાં એ ખપી ગયો છે, એને મારનારાઓને મારી દરખાસ્ત છે કે અદાલત એમને માફ કરે. અને પછી એણે મારનારાઓને પણ કહેલું કે તમે લોકો આવેગને કાબૂમાં રાખતા શીખો અને ન્યાયથી બધી વસ્તુને જોતા શીખો, નહીં તો પરિણામ ખૂબ ખરાબ આવશે. તો આ આખી વાત દર્શકે જ્યારે એક પુસ્તકમાં વાંચી ત્યારે એના મનમાં આ ઝેર તો પીધા છે જાણી જાણીનું પહેલું બીજ પડ્યું એમ દર્શકે પોતે કહેલું છે. અત્યારે એનું ખૂન થવાની વાર છે, પણ આપણને બતાવે છે લેખક કે રેથન્યુ અને ક્રિશ્ચાઈન વચ્ચે પ્રેમ હતો થોડા વર્ષ પહેલા અને પછી એ લોકો પરણવાના પણ હતા, પણ પછી એવું થયું કે ક્રિશ્ચાઈનને એક એક્સિડન્ટ થયો અને એનો એક હાથ ને એક પગ નકામા થઈ ગયા અને ત્યાર પછી રેથન્યુ એને મળવાનું ખૂબ ઓછું કરી દીધું અને ધીમે ધીમે કરતા બંધ કરી દીધું. તો આ વાતનો ક્રિશ્ચાઈનને તો ખૂબ આઘાત લાગ્યો, પણ રેથન્યુની માને પણ ખૂબ આઘાત લાગ્યો. એણે એમ કહ્યું કે આ મારો દીકરો તો પાપ કરી રહ્યો છે અને આ પાપની સજા એને થશે, પણ આ પાપની સજા એને ન થાય એટલા માટે એનું પાપ હું મારા માથા પર લઈ લઉં છું અને હું મારા ભોજનમાં મીઠાનો ત્યાગ કરું છું. એટલે ત્યારથી એણે મીઠું ખાવાનું છોડી દીધું. યહૂદીઓમાં
મીઠું ખૂબ મહત્વનું કહેવાય છે. તમે કોઈના ઘરે મીઠાની એક કણી પણ ખાધી હોય તો પછી એના ઉપર હુમલો ન કરી શકો. અને મીઠું એટલે ભોજનનો સાર, એટલે કે જીવનનો સાર માને એ લોકો. એટલે મીઠું ખાવાનું બંધ કરવું એ એક બહુ મોટી એવી વાત હતી. તો આ પ્રકારે થયેલું પછી ક્રિશ્ચાઈને તો પોતાની જાતને ગરીબ લોકોની, વંચિત લોકોની, નિરાધાર લોકોની, બીમાર લોકોની, બાળકોની સેવામાં સમર્પિત કરી દીધેલી. થોડા વર્ષો વચ્ચે વીતી ગયા છે. રેથન્યુ ક્યારેક ક્યારેક આ લોકોના રાહત કેન્દ્રમાં આવે છે અને ક્યારેક થોડી સેવાની, ક્યારેક પૈસાની બધી ઓફર કરે છે, પણ ક્રિશ્ચિયનને મળવાની એની હિંમત નથી. ધીરે ધીરે કેશવદાસની મદદથી, સત્યકામની મદદથી બંને વચ્ચે બોલવાના સંજોગો ઊભા થાય છે. અને પછી ક્રિશ્ચિયન તો કહે છે કે મેં તો આ વસ્તુ ક્યારની માફ કરી દીધી છે. અને રેથન્યુ પછીથી ત્યારે જે સંજોગ હતા એ પ્રમાણે જર્મનમાં, જર્મનીના લોકોની સેવા કરવામાં લાગી ગયો. હવે વર્સેલ્સની સંધિ પ્રમાણે, વર્સેલ્સ કરાર પ્રમાણે જર્મની તકલીફમાં હતું. થોડા બળવાખોરો પોતાની નાઝી ગ્રુપ એક આખું ઊભું કરવાની તૈયારી કરતા હતા. બે વિશ્વયુદ્ધની વચ્ચે જે બનાવો બન્યા એમાંનો પહેલો બનાવ, ઐતિહાસિક બનાવ વર્સેલ્સવાળો, સંધિવાળો લીધો દર્શકે. ત્યાર પછી સ્પેનમાં આંતરવિગ્રહ થયો તો એ વિગ્રહને પણ આપણી નવલકથામાં સ્થાન છે. નાઝીવાદનું વકરતા જવું, યહૂદીઓ પર ત્રાસ ગુજારાવો અને હિટલર નાઝીઓના વડા તરીકે ધીમે ધીમે કરતા આગળ આવે, આ બધી વસ્તુ નવલકથામાં વણાતી જાય છે અને સત્યકામ આ બધા બનાવોનો સાક્ષી બને છે. લેખક કહેવા માગે છે કે માણસના અંગત સુખ, અંગત દુઃખ જે પણ હોય, એનું અંગત વિશ્વ જેવું પણ હોય, પણ સ્થળ કાળના પ્રવાહોથી માણસો મુક્ત રહી શકતા નથી. તો સત્યકામ આ બધાનો સાક્ષી બને છે. પાછળથી અચ્યુત પણ ત્યાં આવે છે. એક સ્પેનની અંદર જ્યારે એ લોકો સેવા કરતા હતા ત્યાં, તો અચ્યુત અને સત્યકામ પણ મળે છે અને એ લોકો સાથે મળીને કામ કરે છે એવું બતાવે છે. એ લોકોની સાથે એક નિગ્રો છોકરી જોડાઈ હોય છે. એ છોકરી રેથન્યુનો પાલક પિતા હતો. એણે એને પાળી પોષીને મોટી કરેલી, એટલા માટે એ ક્રિશ્ચિયન પાસે હતી અને એટલા માટે ક્રિશ્ચિયને એને સત્યકામની સેવામાં મૂકેલી, કારણ કે એ અંધ હતો. એટલે તો અચ્યુત, મરસી, સત્યકામ અને ક્રિશ્ચિયન આ બધા ત્યાં ભેગા હતા. એટલે અચ્યુતનો હવે ત્રીજા ભાગમાં પાત્ર વિકાસ થવાનો છે, એની શરૂઆત પણ લેખક અહીંયા કરે છે. ત્યાર પછી જે બીજા ભાગમાં મેં વાત કરી કે બે પ્રકરણ છે, બે પ્રકરણ તો નહીં પણ બે નાના ભાગ પાડ્યા છે લેખકે. એમાંનો પહેલો મોટો ભાગ જે સત્યકામની નોંધપોથીનો છે એમાં આ બધી વસ્તુઓ વર્ણવેલી છે, જે રોહિણી વાંચે છે અને રોહિણી દ્વારા આપણે સાંભળી, આપણે જાણવા પામીએ છીએ. ત્યાર પછીના 25-30 પાનામાં સત્યકામ અને અચ્યુત અને મરસી આ બધા ભારતમાં આવ્યા છે અને ગિરનાર પર્વત પર રોહિણી પણ જાય છે અને ત્યાં આ લોકોની મુલાકાત થાય છે બધાને. આટલા વર્ષ પછી સત્યકામ અને રોહિણી પહેલી વાર મળે છે જ્યારે સત્યકામ અંધ છે અને રોહિણી વિધવા છે. એટલે એ લોકો મળે છે અને પછી થોડી વાત કરે છે એ લોકો. બંને જુએ છે કે પ્રેમનો પ્રવાહ તો હજી એ લોકોના હૃદયમાં એવો જ છે, પણ જ્યાં સુધી બેરિસ્ટર બેઠા છે, એટલે કે એના સસરા હેમંતના પિતા, ત્યાં સુધી આ વાત ખુલ્લી પડાય નહીં શોભેની. એટલા માટે એ લોકો પોતપોતાના મનને પાછા બંધ કરે છે. અને આ સાથે બીજો ભાગ પૂરો થાય છે. તો પહેલા ભાગમાં હતી ગોપાળ બાપાની વાડી, બીજા ભાગમાં હતું બે યુદ્ધ વચ્ચેનું યુરોપ અને ત્રીજા ભાગમાં આવે છે બર્મા. ત્રીજા ભાગમાં શું થાય છે? ત્રીજા ભાગમાં 32 પ્રકરણ છે. આ 32 પ્રકરણમાં એકે પ્રકરણનું નામ નથી,
એક વચ્ચે પ્રકરણનું નામ હતું શિવાસ્તે પંથા અને છેલ્લા પ્રકરણનું નામ છે મધુરેણ સમાપયેત. એટલે આપણને ખ્યાલ આવે કે એ સુખદ અંતની વાત કરે છે. આ સિવાય એક પણ પ્રકરણનું નામ નથી. અને આ બધા પ્રકરણોમાં વાર્તા એવી રીતે વિકસે છે કે એક તરફ બીજું વિશ્વયુદ્ધ ચાલે છે, વર્ષો પછી કેશવદાસ અને અચ્યુત દેશમાં આવેલા છે, ગિરનાર પર એ લોકો મળેલા છે, મરસી સાથે ઓળખાણ થાય છે, એક નવું પાત્ર પ્રવેશ્યું છે જેનું નામ રેખા છે, રેખા એટલે રોહિણીની બહેન, પણ એ જૈન ધર્મ તરફ બહુ વળી ગયેલી છે અને એને દીક્ષા લેવી છે. એટલે એ એના ગુરુના ધામમાંથી જ અત્યારે અહીંયા મળવા આવી છે, દીક્ષા લીધી નથી પણ લેવાની તૈયારીમાં છે. તો એને રોહિણીના મનમાં એમ હતું કે આ ભગવાનની ને સાધુની ને ધર્મની ને બધી વાત કરે છે પણ એ અચ્યુત સાથેના લગ્ન થઈ જાય તો સારું. એટલે એ લોકોને મેળવે છે. પછી એવું થાય છે કે સત્યકામને જવાનું થાય છે બર્મા. બર્મા શું કામ? કારણ કે જે શાંતમતી જે એને સારનાથમાં મળેલા હતા, જે એના ગુરુ હતા, જેની પાસે એણે સાધુ થવા માટે ખાલી દીક્ષા લેવાનું જ બાકી રાખેલું, બાકી ધર્મનું બધું શીખેલો હતો, એ બધું જેની પાસે કરેલું, એ શાંતમતી હવે બહુ મોટી ઉંમરના થઈ ગયા છે. બર્માની સરહદે 1000 બુદ્ધની ગુફા છે, ત્યાં આવેલા છે. અને સત્યકામને કહે છે કે તું મને મળવા આવ, મારે તને કંઈ કહેવું છે. સત્યકામને પણ એને મળવું હોય છે. અને સત્યકામ પાસે ત્યાં જે રેથન્યુનું ખૂન થઈ ગયેલું ત્યાર પછી એનો ખજાનો અને એના બે દીકરાઓ હતા, તો એ અત્યારે તો ભગિની ક્રિશ્ચિયન પાસે હતા, પણ એને લાવીને કોઈ સલામત સ્થળે બધી વસ્તુને રાખવાની છે, એટલે એને પણ ત્યાં જવું છે. એટલે એ અચ્યુતને કહે છે કે હું બર્મા જાઉં છું 1000 બુદ્ધની ગુફામાં, અને તું જા ઇઝરાયલ, ત્યાં ક્રિશ્ચિયનને મળ. બીજું વિશ્વયુદ્ધ શરૂ થયા પછી હોલોકાસ્ટ ને બધી ઘટનાઓ બીજું વિશ્વયુદ્ધ દરમિયાન શરૂ તો થઈ જ ગયેલું પણ આગળ પણ વધવા માંડેલું. યહૂદી લોકોને, 60 લાખ યહૂદી લોકોને હિટલરે જેમાં મારી નાખેલા, એ હોલોકાસ્ટની વાત પણ બની ગયેલી. અને બચેલા યહૂદીઓ ઇઝરાયલ તરફ ભાગતા આવતા હતા. યહૂદીઓને પોતાનું કોઈ વતન નથી, ઇઝરાયલ આરબોના કબજામાં. એટલે ઇઝરાયલમાં આરબ અને યહૂદી લોકોની વચ્ચે લડાઈ થયેલી એ વખતે, તો એ આખી વાત હવે આવે છે. તો ક્રિશ્ચિયન થોડા બાળકોને લઈને ઇઝરાયલ પહોંચેલા હતા. બીજા યહૂદીઓ વાહણોમાં આવતા હતા, ત્યાં અંગ્રેજનું લશ્કર પણ હતું ઇઝરાયલમાં. અને ત્યાં એને યહૂદીઓના વાહણો આવતા તો એને દરિયાના કિનારે ઉતરવા નહોતા દેતા, કારણ કે આરબ લોકો યહૂદી લોકોના દુશ્મનો હતા. અને વિશ્વયુદ્ધમાં એવા તબક્કે અંગ્રેજો હતા કે આરબોની દુશ્મનાવટ કરવાની પાલવી એમ નહોતી. એટલા માટે એ લોકો ઇઝરાયલીઓને પોતાના જ કિનારા પર ઉતરવા દેતા નહોતા. ક્રિશ્ચિયન બાળકોને લઈને અને ત્યાંના થોડાક સ્થાનિક યહૂદીઓ સાથે એક કિબુત્સમાં રહેતા હતા. કિબુત્સ એટલે સામૂહિક ખેતર, જ્યાં બધા મળીને કામ કરે અને બધા મળીને ખાય, સમૂહ જીવન, ત્યાં એ રહેતા હતા. તો અચ્યુત પછી ઇઝરાયલ જવાનું નક્કી કરે છે કે ત્યાં જઈને હું આ બાળકોની સ્થિતિ જોઉં અને પછી નક્કી કરું કે શું કરવું છે. બર્મા જતા પહેલા રોહિણી કહે છે સત્યકામને કે તમે ગાંધીજીને મળતા છો. હવે જુઓ, દર્શક આમાં ગાંધીજીને એક પાત્ર તરીકે લાવે છે. હું પહેલાં પણ એક વખત ગાંધીજી આવી ગયા છે જ્યારે રોહિણી બેરિસ્ટરના ઘરે હતી ત્યારે પાત્ર તરીકે, ખાલી 2 મિનિટ માટે. હવે રોહિણી સત્યકામને કહે છે, એ રોહિણી તો થોડો વખત આશ્રમમાં રહેલી પણ છે, એટલે એ સત્યકામને કહે છે કે તું તમે જાઓ ને પંડિતજી, ત્યાર પહેલાં બાપુને મળો. સત્યકામ મળે છે ગાંધીજીને. ક્યાં મળે છે? વર્ધા આશ્રમમાં. બાને, બાપુજીને, મહાદેવભાઈને, બધાને મળે છે. મહાદેવભાઈ પછી બધા યુરોપના અત્યારે જે વિશ્વયુદ્ધના પ્રવાહો હતા એની વાત ચાલે છે. બાપુના અને મહાદેવભાઈના મનમાં તો એ વાત હતી કે આપણને આ બધામાંથી આઝાદી ક્યારે ને કેવી રીતે મળે.
એ લોકો તો અંગ્રેજોને કાઢવાને જ પહેલું મહત્વ આપતા હતા, પછી જર્મની કે જાપાનવાળા આવશે ભારતમાં તો એને જોઈ લઈશું એવા મૂડમાં હતા. પણ અચ્યુત તેને સત્યકામને ખબર હતી કે હિટલર આવે અહીંયા અથવા જાપાનીઓ આવે એના કરતાં તો અંગ્રેજો છે તો સારું છે. તો આ બધી વાતો સત્યકામને, મહાદેવભાઈને અને બાપુની વચ્ચે થાય છે. મહાદેવભાઈ પૂછે છે કે બાપુની વાત યુરોપમાં સંભળાશે ખરી? ત્યારે સત્યકામ કહે છે કે મહાત્માજીની વાત બધે જ છુપાયેલા સ્વરૂપે તો છે જ, કારણ કે સત્ય તો દેશકાળથી અતીત છે. અને બાપુને સમજાવે છે કે વાત કરે છે કે જાપાન જર્મની કરતાં તો અંગ્રેજો સારા છે. તો આ બધી એ લોકો વાત કરે છે. નીકળતી વખતે બાપુ એને કહે છે કે રોહિણીએ મને બધી વાત કરી છે અને તમે લોકોએ બરાબર વિચારેલું છે. જ્યારે એના સસરા નહીં હોય તે વખતે તમે તમારો જૂનો તાર, તૂટી ગયેલો તાર સાંધો તો એને સમર્થન હું તો આપું છું. એટલે આટલું અહીંયા બને છે. પહેલાં 4 પ્રકરણમાં 32 પ્રકરણ છે. એમાંથી 5માં સત્યકામ પહોંચી જાય છે હજાર બુદ્ધની ગુફામાં. એની સાથે મરસી છે. સત્યકામ સાધના કરે છે અને મરસી નર્સ હતી મરસી, તો એટલે મરસી ત્યાં આસપાસના ગામડાઓમાં સેવા કરે છે. સત્યકામ ત્યાંના શાંતમતીને અને ત્યાંના મુખ્ય જે સ્થવિર હતા એને પૂછે છે કે વેથન્યનો ખજાનો અને એના છોકરાઓને અહીંયા લાવીએ, તો એ સંમતિ આપે છે. સત્યકામ અચ્યુતને લખી નાખે છે કે તું બધાને લઈ આવ અને પોતે સાધનામાં ડૂબી જાય છે. મરસી સેવામાં લાગી જાય છે. અહીંયા એને લોકોને પરિચય થાય છે બર્માની જે નેશનલ આર્મી હતી એના અફસરનો, ઓંગ સો કરીને. ત્યાર પછીના પ્રકરણોમાં રેખાને દીક્ષા લેવી હતી, તો 6-7 પ્રકરણો એવા છે કે જેમાં એને જુદા જુદા અનુભવો થાય છે અને એને ખ્યાલ આવે છે કે આ બધી દીક્ષા લેવાની ને બધી વાતો ઉપર છલ્લી છે અને જેને સાચી સાધના કહીએ એ આમાં ક્યાંય થવાની છે નહીં મારે તો. એટલે એનું ભ્રમ, એના ભ્રમ બધા તૂટતા જાય છે. સરસ વાતો છે બધી, પણ અત્યારે હવે આપણે એને બહુ ડિટેલમાં લઈ શકીએ એવું નથી. પણ એ બધી વાતો પણ કેવી રીતે એના ભ્રમ તૂટે છે, એને એના ગુરુની વચ્ચે કર્મની કેવી મીમાંસા થાય છે, એક બીજા સાધુ છે જે સંથારો કરે છે તો એની સાથે એને કેવી કેવી જ્ઞાનની વાતો થાય છે અને જીવન વિશે જાણતી સમજતી થાય છે અને પછી એ સાધ્વી થવાનું માંડી વાળે છે અને પોતાની બહેન પાસે પાછી ચાલી આવે છે. પછી બંને બહેનો નક્કી કરે છે કે હવે આપણે પણ આટલું બધું જ્યારે આપણા દેશમાં ચાલે છે, આખી દુનિયા ચાલે છે, ને આપણે અહીંયા બેસી રહીએ તે બરાબર નહીં. એટલે રોહિણી જેલમાં જાય છે અને રેખા નર્સ બનીને સરહદ પર, આપણી આસામની સરહદ પર કામ કરવા આવે છે. બીજી બાજુ બર્મામાં અચ્યુત આ લોકોને લઈને આવે છે, ખજાનાને અને રેથન્યુના છોકરાઓને. પછી ત્યાં એને મરસી સાથે અચ્યુતને પહેલેથી દોસ્તી હતી ને બંને એકબીજાને ખૂબ મજાક કરતા, ઉડાવતા, સરસ રીતે રહેતા. અચ્યુત વચ્ચે ઘાયલ થયેલો ત્યારે મરસીએ એને પોતાની સેવાથી સાજો કરેલો, એ ભાંગી પડેલો ત્યારે એને હિંમત આપેલી અને બંને ખૂબ એકબીજાને ચાહતા હતા એ જોઈ. અને સત્યકામ એ લોકોને એકબીજાના હાથમાં હાથ મૂકીને કહે છે કે તમે તમારું નવું જીવન શરૂ કરો. એક ડૉક્ટર અને એક નર્સ બંને લોકો બર્માની સરહદ ઉપર સેવા કરવા જાય છે. એ વખતે સુભાષબાબુનું સૈન્ય જાપાનથી અહીંયા આવવા નીકળી ગયેલું છે. જાપાનના સૈનિકો પણ બર્મામાં આવી ગયા છે અને આઝાદ હિંદ ફોજ પણ બર્મા આવવાની તૈયારીમાં છે. આ જાતની સિચ્યુએશન છે. એટલે જે ઘટનાઓ વિશ્વયુદ્ધ દરમિયાન બની હતી એની સાથે આપણી વાર્તા આગળ ચાલે છે. તો બર્મીઝ નેશનલ આર્મી જાપાનની સાથે, કારણ કે અંગ્રેજોના એ લોકો દુશ્મન એટલા માટે. તો આ પ્રકારની સ્થિતિ, એમાં અચ્યુત અને મરસી હવે એ લોકોના લગ્ન તો સત્યકામે આ રીતે કરાવી જ આપેલા છે, પણ એ લોકોને બર્માના જંગલમાં ગોપાળ બાપાની વાડીમાં રહેતો એક કાઠી જેને ગોપાળ બાપાએ ત્યારે સુધારેલો, એ આઝાદી ફોજમાં લડવા ગયેલો અને ત્યાંથી ભાગી છૂટેલો અને એ આ લોકોને મળે છે. તો કોને મળે છે? અચ્યુતને અને મરસીને. અને એ કહે છે
કે તમે આવી રીતે ભલે કે પેલા સાધુએ તમારા હાથમાં હાથ મૂકી દીધા ને બધું બરાબર, પણ લગ્ન વગર સાથે રહેવાય નહીં, એને દીંડવાનું કહેવાય. એટલે મારે તમને પરણાવવા છે, આ મારી દીકરી, એને હું કન્યાદાન કરીશ. અને પછી હેલિકોપ્ટરમાં 15-15 દિવસે જ્યારે અચ્યુત અને મરસી પોતાના સામાનને બધું મંગાવતા, દવાઓ મંગાવતા, સમાચારોની આપ લે કરતા, એ હેલિકોપ્ટરમાં બધો સામાન મંગાવી અને અચ્યુત અને મરસીના આ કાઠિયાવાડી લગ્ન કરાવે છે. કાઠિયાવાડી સ્ટાઇલથી લગ્નના ગીતો ગાય છે અને કન્યાદાન કરે છે ને બધું. પછી એ લોકોનો થોડો વખત બતાવે છે કે સરસ કુદરતી પ્રકૃતિની અનુપમ શોભા વચ્ચે અચ્યુત અને મરસી ખૂબ આનંદથી, એ લોકોને ખબર છે કે હવે આ બહુ વખત ચાલવાનું નથી, કાલે સવારે શું થવાનું છે કોઈને ખબર નથી, પણ અત્યારની તો એક એક ક્ષણ આપણે સાથે છીએ તો માની લઈએ. એટલે એ લોકો ખૂબ આનંદ કરે છે, એકબીજાને સરસ રીતે સમજે છે, સરસ રીતે મેળવે છે, સરસ મજાનું જીવન જીવે છે, બંનેને એક એક બાળક થાય છે. આવી રીતે એ બાળકની પહેલી વર્ષગાંઠ પણ એ લોકો ઉજવે છે અને ત્યાર પછી એ લોકો એક બોમ્બ વિસ્ફોટમાં છૂટા પડે છે. અચ્યુત બહાર હોય છે એટલે અચ્યુત વિચાર કરતો હતો કે આ લોકોને હવે ભારતમાં ક્યાંક મોકલી આપવા, અને એને માટે જે વ્યવસ્થા કરવા માટે હજાર બુદ્ધની ગુફામાં ગયેલો, પાછા આવતા એ જુએ છે કે બધું ખલાસ, કેદાન મેદાન છે, નથી મરસી, નથી સુરભ, નથી બાળકો, કોણ છે, ક્યાં છે, કંઈ ખબર નથી. ખાલી એક કેલેન્ડર પર શબ્દો લખેલા છે એ સેફ કોઈ, અને અક્ષરો સુરભના છે. હવે આ પરથી એણે ખૂબ આજુબાજુ શોધવાની કોશિશ કરી પણ કોઈ એને મળતું નથી. યુદ્ધ તો ચાલે જ છે અને યુદ્ધના કારણે જ આ વિસ્ફોટ થયેલો છે. એટલે હવે અચ્યુત સાવ એકલો પડી ગયો છે, તો હવે એને શું કરવું? ધીમે ધીમે એને કળ વળે છે. પછી એને એમ થાય છે કે આ લોકો હજાર બુદ્ધની ગુફા તરફ ગયા હશે, જો ક્યાંક પણ જાય તો બીજે તો ક્યાં જાય, એટલે પોતે પણ ત્યાં જવાનું નક્કી કરે છે અને એ તરફ જવા માંડે છે. પછીથી જાપાનના લશ્કરની વાત પાછી આવે છે. મરસી છુટ્ટી પડી ગઈ છે, સુરભ બાળકોને લઈને ક્યાંક જઈ રહ્યો છે અને અચ્યુત પોતાની રીતે ક્યાંક જઈ રહ્યો છે. આ રીતે બર્મામાં ને બર્મામાં બધા ફરે છે. આ આ આ સિચ્યુએશન છે. એમાં મરસી એક જાપાની સૈનિકોના હાથમાં સપડાઈ જાય છે અને હજી એ સપડાઈ જાય છે એના બીજા દિવસે પેલો જે એનો અફસર હતો યામાશીટા નામનો, એ અફસર બીમાર પડે છે અને એને સૈનિકોને ખબર પડે છે કે આ નર્સ છે એટલે એને એની સેવામાં મૂકે છે. બીમારી તો સારી થતી નથી. પછી આ બાજુ અચ્યુત ફરતો ફરતો જતો હોય છે ને ડૉક્ટર છે એવી ખબર પડે છે અને એટલે એ પણ કોઈ સૈનિકોના હાથમાં આવે છે ને ડૉક્ટર છે એવી ખબર પડે છે એટલે એને આની પાસે અફસર પાસે લઈ આવે છે. બંને એકબીજાને જુએ છે પણ ત્યારે કોઈ એકબીજાનું ઓળખાણ છતી નથી કરતા અને અચ્યુત એની સારવાર કરે છે, એને સાજો કરે છે અને પછી આગળ જાય છે. ઓંગસોનું પણ આવું જ થાય છે, એ પણ ખૂબ બીમાર પડે છે કારણ કે એ વખતે યુદ્ધની આખી જે વાત છે ને એ એટલી બધી પેલી હતી કે આમાં એક જગ્યાએ દર્શકે બહુ સરસ વર્ણન કરેલું છે અચ્યુતના કાગળોમાં. હવે જો આમાં એક આ પણ જોવા જેવું છે કે આ બધી જે વાતો છે ને એ એઝ એ થર્ડ પર્સન લેખક સીધે સીધી જેમ લેખક કરે એમ નથી કરતા. એક તો આપણે જોયું એમ નોંધ પોથી આવી, એમ બીજી બાજુ પત્રો ઘણા બધા આવે છે વાર્તાની અંદર. એટલે પત્રોમાં પણ ઘણા બધા વર્ણન થાય છે. આપણે એમના થોડાક વર્ણનો પણ હું તમને વાંચી સંભળાવીશ, પણ યુદ્ધ વિશે પણ એમાં બહુ સરસ લખેલું છે. અને ત્યાર પછી ઘણા 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 બનાવો બને છે. મરસીનું મૃત્યુ થાય છે, જાપાન શરણે જાય છે, જાપાન શરણે જાય છે એટલે એના અફસર અને એના અમુક સૈનિકો હારાકીરી કરે છે. હારાકીરી એટલે આપણને ખબર છે કે પોતાની જાતે પોતાના પેટમાં કટાર નાખી અને થતું મૃત્યુ.
તો એવી રીતે હારાકીરી કરે છે. પછી હારાકીરી કરે છે એની પહેલાં જ, 2-4 દિવસ પહેલાં જ જાપાન શરણે આવે છે, કારણ કે અમેરિકાએ એના પર 2 અણુબોમ્બ ફેંકેલા છે હિરોશિમા અને નાગાસાકી પર. એટલે જાપાન શરણે આવે છે અને પછી આ લોકો એના પ્રત્યાઘાત રૂપે હારાકીરી કરે છે. જાપાન શરણે આવે છે પછી તરત જ એની જ આસપાસ હિટલરની આત્મહત્યાનો બનાવ બને છે. એટલે એ વખતે ત્યાં એક જર્મન અધિકારી હતો જે બહુ વખતથી બીજા ભાગથી મર્સી વગેરે એને ઓળખતા, અને એ લોકો હંમેશા સામસામા પક્ષમાં હોય, પણ છેલ્લા થોડા દિવસોમાં મર્સીએ નર્સ તરીકે એની પણ સારવાર કરી છે એવું વાર્તામાં બતાવે છે. અને એને જ્યારે ખબર પડે છે કે હિટલરે મરતા પહેલાં લગ્ન કર્યા કોની સાથે, પોતાની એક કેપ્ટ જેને રાખતો હતો એની સાથે, ત્યારે કાર્લ બોલી ઉઠે છે કે એને વફાદાર રહીને તો મેં કોઈકને પ્રેમ કરતો તો એને છોડી દીધી, કારણ કે હિટલર કહેતો કે જર્મની જ આપણી પ્રેમિકા છે અને આપણે એના પર જ જીવ આપવાનું છે. અને એ પોતે કોઈકને પ્રેમ કરતો રહ્યો, એ પોતે પોતાના જીવનમાં કોઈક સ્ત્રીને રાખતો રહ્યો. હવે ક્યાં હશે મારી એલસી? મેં મારી સાથે શું કર્યું, મારા દેશના લોકો સાથે શું કર્યું, મારા સ્વજનો સાથે શું કર્યું, એવો એનો પસ્તાવો પણ બતાવે છે. પછી ખૂબ પૂર આવે છે, એમાં એનું ખરાબ રીતે મૃત્યુ થાય છે. મર્સી પણ એમાં જ તણાઈ જાય છે, એનું પણ મૃત્યુ થાય છે. પણ મરતા પહેલાં 2 મિનિટ માટે એ અચ્યુતને મળી શકે છે. યુદ્ધ પૂરું થાય છે. આ બાજુ સુરગ અને પેલા બંને બાળકો જેમ તેમ કરતા કોહિમામાં પહોંચે છે કે જ્યાંની હોસ્પિટલમાં રેખા અને રોહિણી નર્સ તરીકે કામ કરતા હોય છે. અને પછી બધા છેલ્લા પ્રકરણમાં બધા એટલે કોણ? તો અચ્યુત, બાળકો, સુરગ, રોહિણી, સત્યકામ, રેખા અને રોહિણીએ બચાવેલા 2-3 બાળકો, આ બધા લોકો ત્યાં ભેગા થાય છે. અને છેલ્લે પછી જાણે પહેલાંના એ વખતે ઘણો સમય થઈ ગયો છે, જ્યારે સત્યકામ અને રોહિણી છૂટા પડ્યા ત્યારે એ લોકો તરુણાવસ્થામાં હતા અને હવે બંને 50-50 વર્ષના થઈ ગયા છે. પણ તરુણાવસ્થાની એ જ તાજી અને નિર્દોષ અને નિર્મળ એવી પ્રેમ ભરી લાગણી સાથે એ લોકો મળે છે. અચ્યુતને પણ હવે બધી ખબર છે અને એ લોકોના પછી લગ્ન કરવાના નક્કી થાય છે. એટલે આ રીતે આખી વાર્તાનું સમાપન થાય છે. આપણને ખબર નથી કે હું કેવી રીતે વાર્તા કહી શકી, પણ આખી વાર્તામાં પ્રસ્તાર ચોક્કસ છે. શિથિલતાની જે વાત દર્શક ઉપર શિથિલતા પ્રવેશી છે એવો એક આક્ષેપ થયેલો છે. તો શિથિલતા છે, પણ શિથિલતા કરતાં પણ એવું છે કે આ બધી વસ્તુઓને આપણને ગળે એવી રીતે, ઉતરે એવી રીતે અને આપણને રસ પડે એવી રીતે મૂકવામાં દર્શક બહુ સફળ રહ્યા છે, ખૂબ સફળ રહ્યા છે. એટલે એ બધી શિથિલતા નડતી નથી. બીજી વસ્તુ કે જે આકસ્મિકતા છે કે અચાનક કોઈ કોઈને ક્યાંથી મળી જાય, અચાનક પત્ર આવે, અચાનક કોણ, જેમ કે કાર્લની ધરપકડ થાય છે તો એ જ કાર્લ એને જર્મનીમાં પણ મળ્યો હોય, ફ્રાન્સમાં પણ મળે, પછી સ્પેનના વિગ્રહ વખતે ત્યાં પણ મળે, પછી એની જ પાસે એને જેલમાં રહેવાનું થાય પાત્રોને, અને પછી એ જ પાછો બર્માની સરહદ પર પણ મળે. એટલે આવા બધા અનેક તાલમેલિયા પ્રસંગો છે, આકસ્મિકતાનું તત્વ છે. પણ આકસ્મિકતાનું તત્વ પ્રશિષ્ટ અને પ્રસ્તારી કૃતિઓની અંદર, ખાસ કરીને યુદ્ધ જેના કેન્દ્રમાં હોય એવી કૃતિઓની અંદર આવતું જ હોય છે. એટલે અને એમાં પણ આકસ્મિકતા આપણા ધ્યાનમાં આવે છે, નથી આવતી એવું નથી, પણ એ આપણો રસભંગ નથી કરતી, ક્યાં પણ આપણી રસ ક્ષતિ થતી નથી. અને બીજું કે આપણને એ ગળે પણ થોડી ઘણી ઉતરે છે, આપણું એવું માનવા માટે મન કરે છે કે હા આમ બન્યું હશે, અને કદાચ ગળે ન ઉતરે તો પણ એ આપણી વાચક તરીકે રસ ક્ષતિ તો બિલકુલ કરતી જ નથી. તો આ તો હતી આની વાર્તા. પણ આ વાર્તા નિમિત્તે દર્શકે જે થોડાક વિષયો છેડેલા છે એમાં એની આપણે એકદમ જ ઉતાવળે વાત કરી લઈએ, કારણ કે ઘણો સમય ઓલરેડી થઈ જ ગયો છે.
તો યુદ્ધની વાત એમાં ખૂબ સરસ રીતે આવી છે. યુદ્ધના આવા વર્ણનો લોકભારતીમાં બેઠા બેઠા દર્શકે કેવી રીતે કર્યા હશે? દર્શક બર્મામાં ગયા હતા, હજાર બુદ્ધની ગુફા એમણે જોઈ છે. જેપી સાથે બર્મામાં જ્યાં જ્યાં યુદ્ધ થયેલા હતા એ સ્થળોમાં પોતે ફરેલા. એવી જ રીતે દર્શક ઇઝરાયલ પણ ગયા છે અને ઇઝરાયલ જઈને એણે જે બધા આરબ યહૂદી આરબ વિગ્રહ અને બધી જગ્યાઓ એણે જોઈ છે અને સાથે સાથે એમનો અભ્યાસ ઇતિહાસકાર તરીકેનો. એમણે પુસ્તકના અંતે લગભગ 60થી વધારે એવા પુસ્તકોની સૂચિ આપી છે. એટલા પુસ્તકોનો અભ્યાસ કર્યા પછી એમણે આ બધી કૃતિ, આ કૃતિની જે બધી હકીકતો છે એને આટલા પુસ્તકોનો અભ્યાસ કર્યા પછી લખી છે. અને એમાં પણ એણે પાછી અમુક પુસ્તકો વિશે તો ઉપર તો ફૂદડી મૂકી છે અને કહ્યું છે કે રસ ધરાવનારા વાચકો કદાચ આ બધા પુસ્તકોમાંથી પસાર ના થઈ શકે, તો પણ જ્યાં ફૂદડી મૂકી છે એ પુસ્તકો તો એ લોકો જરૂર જુએ. તો આટલો એમણે અભ્યાસ કર્યો છે અને ત્યાર પછી પણ કેવા વર્ણન કર્યા છે યુદ્ધના. આપણને એવું લાગે કે જાણે આપણે ત્યાં જ છીએ. એક માણસ આખો કીડીઓથી ખવાઈ જાય છે, કોઈના હાથ પગડી જતા હોય, જે હારાકીરીનું વર્ણન કર્યું છે. ખૂબ સરસ વર્ણનો છે. લેખકની વર્ણન કલા એટલી સુંદર છે કે એના કારણે બીજી કોઈ પણ ક્ષતિ જે વિવેચકોને દેખાતી હોય, વાચકોને તો ખાસ નહીં દેખાય પણ વિવેચકોને દેખાતી હોય, એ બધી ક્ષતિ ઢંકાઈ જાય છે. યુદ્ધને દર્શક પાંચમું સત્ય કહે છે. અને તો પછી પહેલા ચાર કયા, એટલે આપણા ધર્મ અર્થ કામ મોક્ષ એ ચાર લેવા કે પછી બુદ્ધના આર્ય સત્યો છે કે દુઃખ સમુદય, પછી દુઃખ નિવારણ અને તૃષ્ણા એ બધું લેવું કે પછી મૈત્રી કરુણા મુદિતા ઉપેક્ષા આ ચાર લેવા, જે પણ લઈએ. પણ યુદ્ધ દર્શક લખે છે કે અત્યાર તો આ કાળમાં તો યુદ્ધ પાંચમું સત્ય છે અને એ આપણી સાથે રહેવાનું છે. મૃત્યુ વિશે એણે ખૂબ સુંદર લખ્યું છે. ઘણા બધા પાત્રોના મૃત્યુ, ગોપાળ બાપાનું જે મૃત્યુ થાય છે એ આખું દિવ્ય કક્ષાનું છે. એને તેડવા માટે જાણે સ્વર્ગમાંથી પાર્ષદો આવતા હોય ને એ પ્રકારનું આખું વાતાવરણ ઊભું કરેલું છે. સત્યકામની આત્મહત્યા કાયરતા નથી લાગતી એ પ્રકારનું એનું વર્ણન છે. જે મુનિ સંથારો કરે છે, જૈન મુનિ એક સંથારો કરે છે આની અંદર, તો સંથારા વખતની પણ એની જે સ્વસ્થતા છે, એની જે ગતિ છે આત્માની, એનું જે ઉર્ધ્વારોહણ છે એનું સુંદર વર્ણન છે. મર્સીનું મૃત્યુ, તો મર્સીના મૃત્યુ માટે તો એવું કહેવાતું કે મર્સીને દર્શકે એટલા માટે મારી નાખી કે પાછળથી અચ્યુત અને રેખાના લગ્ન કરાવી શકે. પણ અહીંયા એક પોઈન્ટ એ સમજવા જેવો છે કે મર્સી એટલે કરુણા, દયા. તો યુદ્ધમાં સૌથી પહેલો ભોગ તો એનો જ લેવાય ને, મર્સીનો જ લેવાય ને, તો જ યુદ્ધ થાય ને. એટલે એ પણ એક એના મૃત્યુનો અર્થ છે, માનવતાનું મૃત્યુ એ પણ એનો અર્થ છે. તો આવી રીતે ઘણા બધા મૃત્યુ એને સરસ રીતે, યામાશીટાની હારાકીરીનું વર્ણન સરસ કર્યું છે. અને જે શાંતમતી છે એને હવે જીવન, એને લાગે છે કે મારું જીવન કાર્ય પૂરું થઈ ગયું છે ને, મારે મરવું છે. પણ એ કહે છે કે મને મરવાની એક તૃષ્ણા નથી, મને મરવાની ઉતાવળ નથી, ધીમે ધીમે મરણ તરફ જવું, જીવનની વાસના ન રાખવી, એ મરણની તૃષ્ણા ન રાખવી અને ધીમે ધીમે જે રીતે મરણ આવે એ રીતે એને સ્વીકારવું. પ્રેમને પણ ખૂબ સરસ રીતે દર્શકે જોયો છે. પ્રેમના પણ જુદા જુદા સ્વરૂપો લીધા છે, જેમાં રોહિણી અને સત્યકામનું યુગલ તો છે જ, એ બંનેનું પાત્રલેખન પણ બહુ સુંદર કર્યું છે. અને રોહિણી એક જગ્યાએ કહે પણ છે કે હું માત્ર પૂર્વની છું, કાકાજી એટલે કે એના સસરા જે બેરિસ્ટર, એ મોટે ભાગે પશ્ચિમના છે, અમે બધા અળધ્યા છીએ. હેમંતમાં પૂર્વ અને પશ્ચિમનું રસાયણ થતું હતું પણ એ પાત્ર તો વહેલું ફૂટી ગયું. એટલે અચ્યુતને કહે છે કે હવે તમે સંપૂર્ણ થાઓ એવી મારી ઈચ્છા છે. અને ખૂબ ઉદાત્ત અને ખૂબ સુંદર પાત્ર રોહિણીનું સર્જ્યું છે. એક વખત આપણે સરસ્વતી ચંદ્રની કુમુદને ભૂલી જઈએ, એટલું સુંદર પાત્ર રોહિણીનું છે. પણ છતાં એક જગ્યાએ કહેવાયું છે કે રોહિણીમાં મૈત્રી કરુણા મુદિતા અને ઉપેક્ષા એ ચાર બ્રાહ્મી સ્થિતિઓ લઈએ તો મૈત્રી અને કરુણા તો છે,
મુમિતા ખાસ નથી, આનંદ એના જીવનમાંથી છીનવાઈ ગયેલો છે, છતાં એનો સ્વભાવ એકંદર પ્રસન્ન છે એટલે ગણીએ કે મુદિતા. પણ ઉપેક્ષા કે જે તટસ્થતા, જે અનાસક્તિ જે છે એ એનામાં વિકસ્યો નથી ભાવ. જ્યારે સત્યકામમાં ચારે ચારનો વિકાસ છે, મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા. આમ છતાં એનું હૈયું પ્રેમીનું છે અને 50મા વર્ષે જ્યારે એ વાડીમાં રોહિણીને મળે છે ત્યારે એ પોતાની અનાસક્તિ, પોતાનો વૈરાગ, પોતાનું જ્ઞાન, પોતાની બધી અનુભૂતિઓ ભૂલી અને એ પાછો નિર્દોષ નિર્મળ પ્રેમી થઈ જાય છે. અંધ છતાં દાર્શનિક એવો એ માણસ નિર્મળ પ્રેમમાં પોતાની ખોવે છે છેલ્લે. ધર્મની પણ ખૂબ સરસ રીતે અહીંયા દર્શકે જોયો છે ધર્મને, કે કેટલા બધા તમે એમાં કયો પ્રસંગ લ્યો ને કયો છોડો. જૈન ધર્મ વિશે વાત કરી છે, બૌદ્ધ ધર્મ વિશે વાત કરી છે, ખ્રિસ્તી ધર્મ વિશે વાત કરી છે, યહૂદી ધર્મ વિશે વાત કરી છે, અને આ બધાની ઉપર નિર્ગુણ ભક્તિની, જે નિર્ગુણિયા સંતોની જે પરંપરા હતી એની સહજ ભક્તિની વાત કરી છે, અને આ તમામની ઉપર માનવ ધર્મની વાત કરી છે. ગાંધીએ પ્રબોધેલો જે માનવ ધર્મ હતો એ સૌથી મોટો છે એમ એને છેલ્લે કહેવું છે. અચ્યુત અને મરસી પણ પ્રેમી યુગલ તરીકે ખૂબ આપણને ગમી જાય એવા છે. બંને ખૂબ બુદ્ધિશાળી છે, સાથે એવા સંવેદનશીલ છે, એવા માનવતા પ્રેમી છે, એવા કર્મઠ પણ છે અને સેવાભાવી છે, અને બંને જણા ખૂબ નિર્ભય છે. અને જ્યારે મરસી મૃત્યુ પામે છે ત્યારે અચ્યુત કહે છે કે મારા તો ફેફસા હવે ખલાસ થઈ ગયા છે, હું કેવી રીતે જીવું. તો આ પ્રકારનું એનું યુગલ છે. ક્રિશ્ચાઇન અને રેથનીનો પ્રેમ પણ બતાવેલો છે. અચ્યુતના જીવનમાં તો જુદી જુદી ચાર સ્ત્રીઓ આવેલી બતાવી છે, બીજી બધી તો આવીને ચાલી ગયેલી છે, પણ મરસી સાથે એના લગ્ન થાય છે. એમાંની એક છોકરી ગાંધીજીના આશ્રમની હતી, એક એલિઝાબેથ ક્વેકર એટલે કે ખ્રિસ્તી હતી જે એને ફ્રાન્સમાં મળી હતી, ત્રીજી આ મરસી અને ચોથી આ રેખા. તો આમાંથી તમે જુઓ કે આખી દુનિયાની સ્ત્રીઓ આમ જુઓ તો પ્રતિનિધિત્વ કરે છે એને મળતી સ્ત્રીઓમાં, અને બધાનું વર્ણન ઘણું સરસ રીતે આપેલું છે. હવે છેલ્લે આપણે દર્શકની ભાષા જોઈ લઈએ. થોડાક જ વિધાન લઈ શકાશે, પણ એ થોડા વિધાનમાં આપણને દર્શકની વર્ણન કલા અને એની જે ભાષા છે તેની થોડી ઝાંખી થશે. અચ્યુત એક જગ્યાએ બર્મામાં કામ કરતો હતો, અંગ્રેજ સરકાર તરફથી એક હોસ્પિટલ ખુલેલી હતી ત્યાં. તો ત્યાંની એ વાત લખે છે કે જાપાનીઓ નજીક આવતા જાય છે ને ત્યારે એ લોકો એક તરફથી હોસ્પિટલમાં જેટલો સામાન છે એટલો ભેગો કરે છે, બીજી તરફથી એ લોકો જે જગ્યાએથી આવી શકે ત્યાં એક ખાઈ ખોદે છે કે એ લોકો આવી ન શકે. અને હવે આ એ દર્શકના શબ્દો વાંચું છું. ટોળાવની બીજી બાજુએ ખોદાય છે ખાસ્સો મોટો ખાડો, 200-300 શબો ન ખાય ત્યાં સુધી વાંધો ન આવે તેવડો ખાડો. આ ખાડો આપણને તરત ખ્યાલ આવે છે કે આ ખાડો મરી જાય એને નાખી દેવા માટે છે. તો કે છે 200-300 શબ ન ખાય ત્યાં સુધી વાંધો ન આવે તેવડો ખાડો. પડખે ચૂનાના ઢગ, દુર્ગંધનાશક રસાયણો, આ વૃક્ષોએ મુક્ત કરેલો ઓક્સિજન પણ દુર્ગંધ અટકાવવા પૂરતો નહીં થાય. ત્યાં ગાઢ જંગલ છે, સૂર્ય જંગલ પણ ના આવી શકે એટલું ગાઢ. તો કે છે આટલા વૃક્ષો છે પણ એનો ઓક્સિજન પણ પૂરતો નહીં થાય. આનું નામ છે લડાઈ. એમાં છે વ્યવસ્થિત દયા, વ્યવસ્થિત નિર્દયતા, વ્યવસ્થિત સારવાર, વ્યવસ્થિત દફન, વ્યવસ્થિત આક્રમણ, વ્યવસ્થિત બચાવ, વ્યવસ્થિત પીછેહઠ, વ્યવસ્થિત સંરક્ષણ અને વ્યવસ્થિત ચિરત છે. પછી જ્યારે બે વિશ્વયુદ્ધ વચ્ચેની વાત છે ત્યારનું એક સરસ વર્ણન સત્યકામની નોંધપોથીમાંથી મળે છે કે રાજનીતિજ્ઞો કેવી રીતે વર્તતા હોય છે અને એ લોકો ધારો કે પોતાનું વર્તન બદલે તો કેટલું સારું થાય એને લગતી આ વાત છે. તો લખે છે, યહૂદીઓને હેરાન કરનારા કાયદા બન્યા, એ તો આંતરિક સવાલ છે આ રાજનીતિજ્ઞોનો પ્રતિભાવ.
વર્સાયલી કરારો ઉડી ગયા. જર્મની શું કરે બિચારું, કરારો અન્યાયી જ હતા. જર્મની લશ્કર જમાવે છે, રશિયાની બીક છે, શું કરે. રાઇન પર મોરચો કર્યો, ફ્રાન્સની બીક તો લાગે ને. ઓસ્ટ્રિયા સાથે કરાર કર્યા, ટોસ્ટસનું ખૂન થયું, આંતરિક મામલા. એબીસીનિયા પર લશ્કર ઉતાર્યું, ખોટું કર્યું, ભૂલ સમજાવો, પણ છંછેડતા નહીં. સભા ફરી સભા, બડી સભા. દરમિયાન એબીસીનિયા ખતમ થયું. હવે તો વાત પતી ગઈ, બેઠી ભોંસા માટે ખોદી. કોઈ ચેતવતા ખરા તો કોઈ સાંભળતું નહીં. રાજનીતિઓની રાજનીતિજ્ઞોની આ ભૂલ કે ચાલબાજીના પરિણામે વિશ્વ પર ભયાનક યુદ્ધ તોડાઈ રહ્યું હતું. બળતરા તો એ છે કે મને ન ગમે તેવા જોડામોચી બનાવે તો હું તે પાછા આપી બીજા પાસે બનાવડાવી લઉં. પણ એક રાજનેતા મારી મા કે બહેનને હેરાન કરે તો તેને તરત અટકાવવાનું કોઈ સાધન મારી પાસે નથી. જેટલી ચીવટાઈથી ગૃહિણી ટામેટું પસંદ કરે તેટલી પણ ચીવટાઈથી આપણે આપણા નેતા પસંદ કરતા નથી. કેટલા વર્ષો પહેલા લખાયેલી વાત આજે પણ કેટલી સાચી છે. શાંતમતી કહે છે, જીવવું એ જેમ વાસના છે એ આપણે રાખવાની નથી, તેમજ મરવાની પણ વાસના રાખવાની નથી. એ બંને જેને નથી એ નિર્વાણ પામે છે. મરવાનું આવે ત્યારે શાંત ચિત્તે વિલીન થવું. એક જગ્યાએ લખે છે, બે ના મળીને એક હા થાય છે, પણ બે ભૂલ મળી ને એક સત્ય થોડું થાય છે. લેખકને વિવેકનું ખૂબ જ મહત્વ છે. એટલે લખે છે કે કર્મ કર્માકર્મ વિવેક આપણને જે શીખવે તે જ સાચું જ્ઞાન, બાકી તો તર્ક દુષ્ટતા. બધે મેળ અને વિરોધ છે, તેને માટે તો અનેકાંતની જરૂર છે, પણ અનેકાંતમાં પણ પ્રજ્ઞા હોવી જોઈએ. પ્રજ્ઞા વિનાનું અનેકાંત નકામું. સારું કર્મ કર્તાને બાંધે નહીં એમ એક પ્રશ્ન પૂછે છે કોઈ, તો લખે છે કે કર્તા પણ હોય તો જ બાંધે. જીવન કેવળ તર્કથી ચાલતું નથી, સત્ય શોધન વૃત્તિ જોઈએ. અને એક છેલ્લું આપણે લઈ લઈએ, મારી પાસે બીજા ઘણા છે પણ આપણે એક છેલ્લું લઈ લઈએ, છેલ્લા બે લઈ લઈએ. એકમાં એમ કે છે કે ધર્મ એક ઉપાય છે પણ અનેક ઉપાયોમાંનો એક છે. પણ ધર્મ માસ્ટર કી છે એમ ન કહી શકાય. બધી સમસ્યાઓની ચાવી ધર્મ આપી શકતો નથી. અપ્રાજ્ઞ પુરુષ જ્યારે મર્યાદિત સત્યોનો સાર્વભૌમ તરીકે ઉપયોગ કરે ત્યારે તે અસત્ય બની જાય છે. અને એક છેલ્લું લઈ લઈએ કે છે કે આ જે વાતાવરણ ત્યારે હતું, ભલભલા લોકોને એમ થાય કે હવે તો કંઈક દુનિયામાં પરિવર્તન થવું જોઈએ, નવો સમાજ આવવો જોઈએ. તો નવો સમાજ કેવી રીતે આવશે એની અહીંયા વાત ચાલે છે. તો કે છે, નવા સમાજ માટે નવા મગજવાળા થોડા માણસો જોઈએ. દર્શકનું સોક્રેટિસ વાંચ્યું હોય ને તો ખ્યાલ આવે કે એક પછી એક નાના નાના પ્રશ્નો, એના જવાબ, એમાંથી ઉઠાવાતો પ્રશ્ન, એમાંથી મેળવાતો જવાબ, એમાંથી ઉઠાવાતો પ્રશ્ન, આવી રીતે આ વાક્ય લખેલા છે. તો એક જણ કહે છે કે નવા સમાજ માટે નવા મગજવાળા થોડા માણસો જોઈએ. આ નવા મગજવાળા એટલે શું? નવા સમાજનું ચિત્ર સમજતા હોય એવા. આ સમજવું એટલે શું? સમજવું એટલે પોતાની જાતનું તે જગતનું બુદ્ધિની તટસ્થતા અને ચિત્તની મૈત્રી ભાવનામાંથી નિરીક્ષણ કરીને તોલ કાઢવો. તે પોતાની જાતનું ને જગતનું નિરીક્ષણ કરવું અને બુદ્ધિથી, અને એટલે બુદ્ધિથી એટલે કે તટસ્થતાથી અને મૈત્રી ભાવથી, અને પછી તોલ કાઢવું. આ એનો જવાબ છે. અને અંતમાં એક વાક્ય દર્શકે જે લખેલું છે આપણે યાદ કરીએ કે માણસ યુદ્ધ માટે જન્મ્યો નથી, નહીં તો મગર જેવા દાંત કે વાઘ જેવા પંજા કુદરતે એને આપ્યા. તો આ ચેરતો પિતા છે જાણી જાણીની એક પરિચય આપવાની એક નાનકડી કોશિશ. ચેર પ્રેમનું હોય, વિયોગનું હોય, જગતનું હોય, જિંદગીનું હોય, આ બધા ઝેર જે પોતાની ઈચ્છાથી પીએ
અને એટલા માટે પીએ કે પોતે ઝેર પી લેવાથી બીજાનું કલ્યાણ થાય છે શંકરની ભાવનાથી. તો એ જે જે જાણીને જે ઝેર પીએ છે, અજાણીને નથી રે પીધા અજાણી, ઝેર તો પીધા છે જાણી જાણી, એમ જાણીને જે ઝેર પીએ છે એવા લોકોના હાથે કંઈક અર્થ ભરેલું અને કંઈક નક્કરેલું કામ થાય છે. બાકી તો જન્મી જીવીને મરી તો બધા જ જાય છે. તો આવો એક સરસ મજાનો સંદેશ, આટલો મોટો પ્રસ્તાર, આટલા મોટા, આટલી આટલી ચર્ચાઓ, આટલા આટલા વિષયો, આટલા આટલા પાત્રો અને આટલો બધો સમયનો પ્રસ્તાર, તે છતાં આખી કૃતિ તમને આદિથી અંત સુધી પકડે અને ખૂબ ઊંચા પ્રકારનું એક સ્તરવાળું મનોરંજન આપે, તમારા મનને ખૂબ પ્રસન્ન કરે, ખૂબ ભરપૂર કરે એ પ્રકારની આ કૃતિ છે. વાંચવા જેવી, વંચાવવા જેવી, પ્રસ્તાવવા જેવી, વહેંચવા જેવી અને શાશ્વત અપીલવાળી. તે વખતે વાંચી હોય કે આ વખતે વાંચો કે 15 વર્ષ પછી વાંચશો, એની અપીલ આવી જ રહેશે. તો બસ આ સાથે હું મારી વાત પૂરી કરું છું. ઘણો બધો સમય લીધો પણ આનાથી નાનું કરવાનું મને ફાવતું નથી, ફાવ્યું નહીં મને. એટલા માટે તમે સૌએ ખૂબ શાંતિથી સાંભળી, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સોનલબેન. આટલા મોટા વિસ્તાર પર ફેલાયેલી એક કથા, એટલે વિસ્તાર એમ કહીએ છીએ ત્યારે એ એના પૃષ્ઠો એમ કહેવાને બદલે આપણે એમ કહીએ કે વિશ્વને વણી લેવાની મથામણ કરતા દર્શક અને એની આખી વાત, એને તમે 1.5 કલાકમાં આટલા ટૂંકાણમાં કહો એ બહુ મોટી વાત કહેવાય. પણ અને એ પણ આટલી બહુ જ, મેં તમને શરૂઆતમાં કહ્યું તેમ એકદમ ટાઢે પેટે, કારણ કે જે પચાવી જાણ્યા હોય એ લોકો આ નિરાંત જીવે એટલી વાત કરી શકે. દર્શકનું વ્યક્તિત્વ બધા જાણે છે તેમ ઘણી બધી રીતે વિશિષ્ટ છે, એટલે એક નોખા શિક્ષક, જુદા પ્રકારના માણસ, એટલે એ તો ઘણી વાર કહેતા પણ ખરા કે લોકભારતીમાં બેઠા હોય એ મનુભાઈ હોય ને લખે તે દર્શક, એટલે તમારે બેને મિક્સ ન કરવા. એમ ક્યારેક તમને એમ થાય કે આવું દર્શક કરે તો એમ થાય કે એ લોકભારતીના મનુભાઈ છે, આ દર્શક છે. તો જે એકદમ વ્યવહાર કુશળ છે, જે એકદમ પ્રજ્ઞાવાન છે અને દેશ દુનિયાને જે જાણે છે, એવો એક જાણતલ આપણે દર્શક કહીએ છીએ ત્યારે એની પાછળ આપણો સંદર્ભ જાણનાર, એમ જોનાર એટલે કે જાણનાર એટલે કે સમજનાર, એવો એવો એક અનુભવનાર, એમ સમસંવેદન અનુભવનાર એક સર્જક. વિશ્વ આખાની વેદનાને, ભારત તો ત્યારે બંદીમાં છે જ, એમ અંગ્રેજોની બંદીમાં, પણ વિશ્વ જે ભીડમાં છે, બંને વિશ્વ યુદ્ધોને આપે જેની વાત વિગતે કરી દર્શકે, એને પણ સંવેદીને આ કથામાં જે રીતે એ જોડે છે, કેટલોક એમાં સ્વાનુભવનો રણકો છે અને કે મુખ્યત્વે અભ્યાસ એમનું જે છે જેના સંદર્ભો પણ આપે આપ્યા. તો એ રીતે આટલા બધા મોટા વિસ્તાર પર ફેલાયેલી આ કથા, જાત જાતની પ્રેમ કથાઓ જેમાં વણાતી જાય, એમ સત્યકામ અને રોહિણીથી માંડી અને બીજી બધી પણ મૂળ તો સનાતન પ્રેમની કથા જેને કરવી છે, મૂળ તો સનાતન મૈત્રીની કથા જેને કરવી છે, કરુણાની કથા જેને કરવી છે, મુદિતાનો ભાવ જેને બધાના ચહેરા પર લાવવાની કોશિશ કરવી છે, એવા એક દર્શકની કૃતિની વાત આપે બહુ જ સરસ રીતે. અમારા વિદ્યાર્થી મિત્રોને ધ્યાને લઈને એની કથાવસ્તુ પણ તમે વિગતે આલેખી, એટલા માટે આભાર આપણો. આપણી એવી કોઈ સ્પષ્ટતા નહોતી થઈ, એટલે મને એમ ભયસ્થાન પણ હતું કે ઘણીવાર આપણા કેટલાક વક્તાઓ સામે ઓડિયન્સમાં અત્યારે જે છે એમાંના મોટા ભાગનાની વાંચેલી છે, પણ ઘણા મિત્રો સાંભળશે કે જેની કદાચ ન વાંચેલી હોય એને પણ આ કૃતિ અને એની આખી વાત સમજાય. એ રીતે આપે મૂકી કઈ રીતે પ્રશિષ્ટ કૃતિ બનતી હોય છે એની વાતથી માંડીને એની સર્જન પ્રક્રિયાથી માંડીને પછી એની કથા વસ્તુ એની ભાષા સુધીની વાતો આપે કરી છે. ઘણા બધા અધિકૃત શ્રોતાઓ અહીંયા આપણી સાથે છે, અભિજીતભાઈ છે, બીજા પણ અશ્વિનભાઈ છે, મીનાક્ષીબેન છે વગેરે મિત્રો છે. તો હું ઈચ્છીશ કે એ બધા મિત્રો પણ પોતાનો પ્રતિભાવ જો રજૂ કરે અથવા કોઈ પ્રશ્ન પણ કરી શકે, પૂરક વાત પણ કરી શકે તો ગમશે, હું એના માટે ઓડિયો વિડીયો એલાઉ કરું છું. હવે કરી શકો.
ઓફિસર છે જી ચારી ગણાયેલી એક ફિલ્મ ઝેર તો પીધા છે જાણી જાણી કહેવાય છે. આપણા દુર્ભાગ્ય છે કે સચવાયેલી નથી અને બધાને જોવા મળે નથી અત્યારે, પણ જો બે ભાગ થયા ને ત્યાર પછી બનેલી છે, ત્રીજા ભાગ ની નાટક પણ થયેલું બનાવે તો તત્વો તો છે આમાં. એવા અંશો ઘણા છે કે જેમાંથી નાની નાની ફિલ્મો, નાના નાના સિરિયલ પણ થઈ શકે. પણ ગુજરાતીઓની કમનસીબી છે કે આપણે જે જોઈએ છીએ બધું બહુ નિમ્ન સ્તરનું છે અને આપણા સાહિત્યમાં જે છે એવું કંઈ સ્ક્રીન પર આવતું નથી. બહુ મજા આવી બેન, આપને મારા પ્રણામ વંદન. તમે ખૂબ સરસ વાત કરી અને ઘણા વખત પહેલા વાંચી હતી એટલે આખી ફરીથી મનમાં આવી એ જે દ્રશ્ય બધા, એટલે આપનો ખૂબ ખૂબ આભાર. મારા વંદન. આભાર અભિજીતભાઈ, થેન્ક યુ સો મચ. તમે છેવટ સુધી જોડાયેલા રહ્યા, કાયમ રહો છો અને સાંભળો છો, ખૂબ ખૂબ આભાર. યસ યસ કમલેશભાઈ, હા જી હા, પ્લીઝ આપ બોલી શકો. ઓડિયો વિડિયો ઓન કરજો. હા નમસ્તે વંદન બેનજી. અમે તો એક રમજાન સરના વિદ્યાર્થી છીએ. અમારા અભિપ્રાય તો શું આપવાના હોય, પણ ખૂબ માણવાની મજા આવી. રમેશ મોટાભાગના મણકાઓના સહભાગી બન્યા છીએ અને આનંદની વાત તો એ છે કે સરે જે લત લગાડી એમ અમે અમારા બાળકોને પણ નાની નાની આવી પુસ્તિકાઓની એક સમીક્ષા, જેને આલોચના નહીં પણ એક વર્ગમાં કામ કરીને એ રમજાન સર એના સાક્ષી છે એ કરીએ છીએ. અને ખરેખર આજે ખૂબ મજા આવી. પુસ્તક પણ જોડે લઈને જ બેઠો હતો અને ખૂબ જ એમ કે આટલી સરળતાથી જો આપ કહી શકો એ ખરેખર નવાઈની વાત હતી. અને સાહેબે જે રમજાનભાઈએ વાત કરી એ પ્રમાણે જ આપ અને આપના દર્શનનો મોકો મળ્યો છે એ બદલ રમજાનભાઈનો અને આપના બંનેનો ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ મેડમ. કમલેશભાઈ બહુ મજાના શિક્ષક છે અને અધ્યાપક થવા જઈ રહ્યા છે એટલે કોઈ વિદ્યાર્થી નથી. યસ યસ યસ. મીનાક્ષીબેન વાત કરવા ઈચ્છે છે. યસ મીનાક્ષીબેન પ્લીઝ. ઘણા વર્ષે ઘણા વર્ષે પરિશ્રમ કરીને ફરીથી બધું રિવાઇઝ થયું અને મારે પણ એ જ થયું. અને ખરેખર તો આજના સમયમાં જ્યારે નફરતના બેઝ ઉપર જ રાજનીતિ ચાલી રહી છે એ વખતે વધુ ને વધુ લોકો સુધી આ વાત પહોંચે ખૂબ જરૂરી છે. ખાલી વોટ્સએપ મેસેજ ઉપરથી જ કેટલી બધી ધારણા બાંધી લેવાય છે, કોઈ તપાસ નથી કરતું ક્યાંય કે ખરેખર શું છે. અને બધા પક્ષે ચાલી રહ્યું છે આપસ એકબીજા પર સામે નફરત, એ જે આખું વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે એ ખૂબ જોખમી છે. એમ થાય કે આવી વાત ક્યાંકથી પહોંચે તો બહુ સારું. એટલે મારે ઘણા લોકોને ભલામણ કરવાની છે કે આ યુટ્યુબ ઉપર મુકાય એટલે પછી સાંભળે, ખાસ કરીને બહેનોને, કારણ કે ગૃહિણીઓ જો બાકી દુનિયા સાથે સંપર્ક ન રાખે તો બહુ જલ્દી દોરવાઈ જાય છે. બધું જ સાચું માની લે છે. ફોરવર્ડેડ મેસેજીસ, એક માણસ એક મેસેજ કરે અને એ લાખોની સંખ્યામાં ફોરવર્ડ થાય છે, ત્યારે આ વસ્તુ ખૂબ જરૂર છે. ઘણા બધા પુસ્તકો અપીલિંગ હોય છે, સારા હોય છે, પણ અત્યારે તાતી જરૂર આની છે. અને તમે ખૂબ સરસ રીતે વાત કરી રમજાનભાઈ, એઝ યુઝ્યુઅલ સરસ. સલામ. અરે થેન્ક યુ બેન, બહુ મજા. મીનાક્ષીબેન આપણા નિયમિત ટેકેદાર છે અને મજબૂત ટેકો છે એમનો આપણને, એટલે તમે શું કરી રહ્યા છો, કેવડું મોટું કામ કરી રહ્યા છો.
આ બધું જે કરો છો તમે, ભલે ને નાનું ગણાવો, પણ એક એક મણકો લઈને તમે જે કરો છો, જે નિષ્ઠા, અમારો લોભ છે બેનેમાં, ખાનગીમાં લોભ છે. યસ અસિનભાઈ, આ તો જો કર્યો આવા લોભનો જય હો. કરો રમજાનભાઈ. જી જી સાહેબ, આ મણકાઓ જેટલા થયા છે એનો એક સંચય કરીને પ્રગટ કરો, રેફરન્સ કે કાય વાસમાં રહે એવી વિનંતી અમારી. ના ના પ્લીઝ, અમાર મનમાં જ છે, જો ભગવાન. ના એ વાત ખરી છે. જી, એક સાથે કેટલું બધું મળે છે ને હાથમાં પુસ્તક આવે. ખરી વાત છે. ના જરૂર કરીએ. જી અશ્વિનભાઈ. નમસ્તે રમજાનભાઈ. નમસ્તે, પ્રણામ. અને નમસ્તે સોનલબેન. નમસ્તે. 18 વર્ષનો હતો ત્યારે આ નવલકથા કોલેજમાં વાંચેલી. મેં પણ લગભગ એ જ વખતે વાંચેલી હશે. મેં પણ મૂળે હું તો ઇજનેરીનો વિદ્યાર્થી, પણ મને મારા બોર્ડિંગના એક ગૃહપતિ હતા અમારા, કનકસિંહ ગોહિલ, સતત યાદ આવે. હું જ્યારે પણ સાહિત્યનું રસની કંઈ વાત કરું ત્યારે મને એ કનકસિંહ ગોહિલ યાદ આવે. આમ તો મારા બોર્ડિંગના ગૃહપતિ, પણ એટલા પુસ્તકો એણે અમને એ સમયે, ઇવન ઇજનેરીના વિદ્યાર્થીઓને પણ લાવીને આપેલા, કે અમારો રસ એમાં જાગૃત થતો ગયો એ ઉંમરથી, 17-18 વર્ષની ઉંમરથી. તે એ આજ સુધી જળવાઈ રહ્યો છે એ રસ અમારો. અને એ એ સમયે આ પુસ્તક કદાચ એમણે જ મને લાવી આપેલું, અને મને ખૂબ જ ગમેલું, ખૂબ જ ગમેલું. એનો ત્રીજો ભાગ તો કદાચ બહુ મોડે મોડે હાથમાં આવેલો, પણ આ જે ઉત્તરાર્ધ જે કહે છે ને, એ બહુ મોડે હાથમાં આવેલો, પ્રકાશિત પણ કદાચ પાછળથી થયેલો. પણ એ શરૂઆતથી એ વસ્તુના જે મૂળ નાખ્યા છે આ આ વિચારસરણીએ, અને એ સમયે નાના હતા એટલે કઈ ખબર નહોતી પડતી કે આ આ આ તો આંતરરાષ્ટ્રીય કક્ષાની આ એક કૃતિ છે, કે જેમાં આટલા બધા રેફરન્સીસ એમણે લીધા છે, એ કઈ ખબર વગર આ બધું વાંચેલું. અને ખૂબ એનાથી અમે અમે એક બે, હું અને એક મારા એક બે મિત્રો પણ એવા હતા જે એનાથી ખૂબ ઇમ્પ્રેસ થયેલા. અને આજે ફરીથી એ આખી જ વાત, આખી જ વાત તમે મને રિવાઈવ કરી આપી, ખૂબ આનંદ થયો, મને ખૂબ ગમ્યું છે. અને એણે એણે જે મૂળિયા નાખ્યા છે ને, એ પણ યુદ્ધ વિરોધી માનસિકતાના, યુદ્ધનો વિરોધ કરી શકવાના જાહેરમાં. એણે બે ચાર કૃતિઓના અનુવાદ સાથે મારી પાસે જે કંઈ કામ કરાવ્યું ને, એના માટે કદાચ મને લાગે છે કે આ તમે આજે આ કૃતિને રિવાઈવ કરીને, ત્યારે મને લાગે છે કે મારી આ પ્રવૃત્તિના મૂળમાં મૂળ કદાચ ત્યાં સુધી ત્યારે નખાયેલા હશે. પણ બહુ આનંદ થયો, બહુ સરસ રીતે. અને રમજાનભાઈ, આ જે ચાલુ રાખી છે ને વાત, આ મણકાઓ, મણકાઓ એક સાંટે પૂરા નથી કરવા આપણે. અને રમજાનભાઈ, જો પરવાનગી આપે તો એક વાત મૂકું નાનકડી. પ્લીઝ. અહીં હમણાં કહ્યું કે આ વસ્તુને પુસ્તકાકારે આવવું જોઈએ, તો તમે મને કહેજો, એની જવાબદારી હું મારા પર લઉં છું. અમને તમારા તરફથી બીજું વરદાન મળી રહ્યું છે. નરોત્તમભાઈ, હમણાં નરોત્તમભાઈ પલાણ સાથે વાત થઈ, ત્યારે એ કહેતા હતા કે મેં એક અધ્યાપકની ડાયરી કંઈક 95 સુધીની લખેલી, અને પછી બધી હવે માળિયામાં પડી છે, ઘણું બધું લખ્યું છે. ત્યારે મને થયું કે 95 વર્ષનો માણસ આ વાતને યાદ કરે છે કે 95 પછીની બધી મારી ડાયરી ધૂળ કાપી પડી છે. ત્યારે મેં એમને કહ્યું કે એનું પ્રકાશન કરવાની હવે તમારે ચિંતા નથી કરવાની, એ ચિંતા મેં મારા પર લઈ લીધી. એટલે આવું કંઈ પણ કામ થાય, થતું હોય તો એમાં મને યાદ કરજો ચોક્કસ. હું તમે જે કઈ ફાળો નોંધાવવાનું કહેશો, જે પ્રકારે જેવી મદદની જરૂર હોય, સંપૂર્ણ પ્રકાશનની જવાબદારી અથવા જે કઈ તમને મદદની જરૂર હોય, એના માટે હું અવેલેબલ રહીશ. થેન્ક યુ સો મચ. તમારા બધાનો મજબૂત ટેકો છે. મેં બેનના સંદર્ભમાં કહ્યું, મીનાક્ષી બેનના સંદર્ભમાં, એટલે બડુકો ટેકો છે એમ, બે જણનો બડુકો ટેકો. અરે અરે, થઈ જાય હો સંજનભાઈ. હા થઈ જાય, થઈ જાય, બિલકુલ થઈ જાય. કરીએ, ચોક્કસ કરીશું, ચોક્કસ કરીએ. ચાલો, હું બી નાટકનું કઈ કિસ્સો લઈ કામ કરવાનું હશે તો કરીશ તમને.
અરે બિલકુલ બિલકુલ આપણે આપણને બધી 113 મી કિસ્કોલી આજે મળી છે એટલે સાંવેદનિક રીતે આ આખી ઘટના સાથે જોડાયા છે એનો બહુ આનંદ છે આપણે, કારણ કે આ એકદમ તદ્દન અનૌપચારિક એવી આપણી આ શ્રેણી શરૂ થઈ અને બધા એમાં એવી રીતે સહજ જોડાતા ગયા, બધાને પોતીકી લાગતી ગઈ અને આટલી હદે પોતીકી લાગતી ગઈ એનો બહુ જ આનંદ થાય. એટલે યસ, અશ્વિનભાઈ, મીનાક્ષીબેન, સોનલબેન, અભિજીતભાઈ, સૌ મિત્રો, જે જે બધા મિત્રો પાછળથી પણ ઘણા સાંભળશે, યુટ્યુબ પર ઘણા મિત્રો સાંભળે છે અને બધા આનંદ લે છે આ બધી વાતનો, એક ડોક્યુમેન્ટ તરીકે સચવાય છે એનો પણ એક આનંદ છે. તો શ્રોતાઓ ઓછા વધુ હોય તો પણ અમે વક્તાને ખાલી એટલું કહીએ છીએ કે એક શ્રોતા તો તમારો છેવટ સુધી રહેશે અને એનું નામ તો. એટલે અમારા એક વિદ્યાર્થી રામ પણ અત્યારે જોડાયેલા છે, જેમણે બધા જ મણકા સાંભળ્યા છે અને એ અત્યારે ટીવાયમાં ભણે છે, પણ એમનું લેસન એટલું બધું થયું છે આ બધા નિમિત્તે કે મજા પડી છે, ખરેખર મજા પડી છે. આપણે એવું વિચારેલું કે છેલ્લે ગીત સાંભળીશું, જો બધાની રજા હોય તો આપણે એ સાંભળીએ અને પછી છૂટા પડીએ. સોનલબેન, તમારે કઈ હજી કોઈ વાત પૂરક તરીકે કઈ તમારા મનમાં આવી હોય ને કરવી હોય તો કરી શકો, અને નહીંતર આપણે ગીત સાંભળીને છૂટા પડીએ. ના બસ, ગીત સાંભળીએ. ગીત સાંભળીએ. હા જી, હા બેન, હા, હું કરું. પ્રેમ છે કે આટલું ગીત આપણે સાંભળ્યું, એક મીરાનો સ્પર્શ આપવા માટે આપણે આ ગીતને અહીંયા મૂક્યું. મૂળ વાત આ છે કે
હજી ઝેર પીનારા, જગત માટે ઝેર પીનારા લોકો છે અને એટલે જ કદાચ જગત ટપ્યું છે. તો આ પરંપરામાં કદાચ મેઘાણીએ બાપુને એમ કહ્યું હશે કે છેલ્લો કટોરો ઝેરનો તું પી જજે બાપુ. એવા તો કેટલાય કટોરા એમણે પીધા, પણ એવી કોઈ ક્ષણે વળી પાછું હજી પણ આ. તો આ ઝેર જગતના જેણે જીરવ્યા, એવામાંના એક દર્શક પોતે પણ એવું જ વ્યક્તિત્વ, અને એ જ્યારે વાત માંડે ત્યારે આ ઝેર અમૃત આપનારા બની રહે છે. દર્શકની આવી એક બહુ જ ગંભીર કૃતિ, દર્શનીય કહી શકાય એવી કૃતિ, એના વિશે આજે સોનલબેન પાસેથી આપણે ખૂબ ઊંડાણપૂર્વક આ કૃતિને આપણે માણી જોઈ સમજવાની કોશિશ કરી. બાકી બેને જે આરંભે કહ્યું હતું તેમ, જેમ જેમ અને જેટલી વખત આપણે આ કૃતિ પાસે જઈશું તેમ તેમ એ કૃતિ વધુ આપણી સમક્ષ ઉઘડતી જશે. કથાથી પાર જઈને ઘણું બધું દર્શકનું દર્શન આપણી સમક્ષ ઉઘડશે, અને એટલે મિત્રો આપણે આ કૃતિની નજીક જઈએ તો આ વ્યાખ્યાન સાર્થક થશે. સમગ્ર કોલેજ પરિવાર વતી અને સૌ શ્રોતા મિત્રો વતી સોનલબેન આપનો વિશેષ કરીને આભાર. આટલી જહેમત લઈને આટલું ફરીથી વાંચ્યું, આટલું લેસન કર્યું અને આટલો બધો સમય આપીને આ વાત કરી. મુનિભાઈ જેવા શ્રોતાઓ પણ આપણી સાથે છેવટ સુધી જોડાયેલા રહ્યા એનો ખૂબ આનંદ અને ખૂબ ખૂબ આભાર. સૌનો આભાર, ધન્યવાદ. આભાર.